Welcome to the DC show. It is that time of the year when we all come together for a year roundup. Last year we got all the leading male actors and we cannot wait to show what we have for you today. The year for the industry has been really, really tremendously amazing and it's only more fun to see what is in store for us in the coming year. Cannot wait to share what the leading ladies have to share for today. I would want each of them to introduce themselves, starting from you, ma'am. Hi, I'm Aarti. Hi, I'm Mansi. Hello, I'm Kinjal. Hi, I'm Pooja. Hi, I'm Arohi. Hi, I'm Isha. Thank you so very much, guys, for being here, for taking time out and for being present here to talk about what you guys have for us in the coming year, in 2024. Starting from, kaisa raha saal? Ya, pichla saal kaisa raha aur ab aane wala saal kya hai? Kaise hone wala hai? Starting from you. Professionally, saru rahyu varsh. And I'm glad ke બિફોર કોરોના અથવા તો પેન્ડેમિક વખતે જે બધા જે બહુ જ બધું એવું હતું કે લોકો ફિલ્મ જોવા નહીં જાય કે માત્ર ઓટીટી પર જોશે કે આમાં તેમાંથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણી બહાર આવી ગઈ છે એન્ડ બહુ જ સરસ આપણે ફિલ્મ્સ તો સબ્જેક્ટ વાઇઝ તો સરસ મળી જ આપણને પણ એટ ધ સેમ ટાઈમ બોક્સ ઓફિસ કલેક્શન્સ પણ આપણને બહુ સરસ મળ્યા સો હોપિંગ ફોર ધ બેસ્ટ 2024માં કરેક્ટ Absolutely. I think 2023, वो एक कहते हैं ना कि दो साल के दुकाल के बाद इट वॉज लाइक दैट वन वॉटरशेड ईयर जयरे घनी बड़ी वस्तुओं जो पेन्डेमिक में बनी गई थी बहार आई अने यू नो आई हेड फिल्म कमिंग आउट एंड इट वॉज ग्रेट एंड या 2024 में घनी नवी स्क्रिप्ट्स घना बदा नवा प्रोजेक्ट्स है तो मजा यस बहु सरस 23 એઝ એવરીબડી સેટ જેટલી પણ ફિલ્મ્સ લોકડાઉન દરમિયાન શૂટ કરી હતી અથવા તો જે લોકડાઉન દરમિયાન નથી આવી શકી એ બધી 23માં રિલીઝ થઈ એન્ડ આઈ વોઝ વેરી હેપી વિથ ધ બોક્સ ઓફિસ કલેક્શન એઝ વેલ બીંગ ધ પાર્ટ ઓફ 3 એકા વિચ ડીડ સો વેલ ઓન ધ બોક્સ ઓફિસ એન્ડ ઓલ્સો અ ફિલ્મ લાઈક વરપદરાવ સાવધાન વિચ ઓલ્સો ડીડ પરફોર્મ સો વેલ એટલે બહુ મજા આવી અને યસ 2023 વોઝ ધ ફર્સ્ટ યર વિથ 4 releases at the time. So wow. It was a good thing and yay kind of a moment for me. 2023 was an amazing year. એટલે બહુ જ મજા આવી એટલે ઘણા બધા પ્રોજેક્ટ્સ મેં શૂટ પણ કર્યા એન્ડ ફિલ્મ પણ રિલીઝ થઈ હું અને તું વિચ ડીડ રિયલી વેલ એટ ધ બોક્સ ઓફિસ અને સમ ઓફ ધ વેબ સિરીઝ વિચ આઈ શોટ એટલે 2024માં રિલીઝ થશે સો ઇટ વોઝ અ વેરી હેક્ટિક યર બટ એન અમેઝિંગ યર ડેમ ગુડ 23માં ઇટ સ્ટાર્ટેડ ઓફ વિથ ધ 25th વીક સેલિબ્રેશન ઓફ ઓમ મંગલમ સિંગર એન્ડ ઇટ સ્ટાર્ટેડ ઓફ વિથ દેટ એન્ડ ધેન આઈ વેન્ટ અહેડ એન્ડ શોટ ફોર 3 ફિલ્મ્સ વિચ ઓલ વિલ બી રિલીઝિંગ ઇન ધ કમિંગ યર સો યા આઈ વોઝ શૂટિંગ ધ એન્ટાયર યર એન્ડ હોપફુલી વેઇટિંગ ફોર ધ ગુડ રિઝલ્ટ ઇન ધ કમિંગ યર ઈશા આઈ થિંક હું એ વાતથી ખુશ હતી કે જે વર્ષમાં મેં ફિલ્મ શૂટ કરી એ જ વખતમાં રિલીઝ થઈ અને ફાઇનલી આફ્ટર લાઈક 7 યર્સ ઇન ધ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આફ્ટર 7 ફિલ્મ્સ આઈ ગોટ માય ફર્સ્ટ હિટ ટેકનિકલી આઈ લવ ઓલ માય ફિલ્મ બટ એ સો 2024 હા પર્સનલી એન્ડ પ્રોફેશનલી બહુ જ સુંદર રહ્યું વર્ષ હમ યે નયે સાલ કી બાત તો કર રહે હૈ બટ ધેન મે કો 2023 મે સે યે જાના હૈ ધેટ પ્રોફેશનલી ઓર પર્સનલી એસી ક્યા લર્નિંગ્સ હૈ ધેટ યુ ગાઈઝ આર ગોઈંગ ટુ કેરી ઇટ ફોરવર્ડ કી મતલબ યે સીખા ઓર યે એસી ચીઝ સીખી હૈ કે મતલબ ઇસસે તો કભી હમ પીછા છોડવાને હી વાલે યે હમેશા હમ લોગ યાદ રખને વાલે ધેટ ધીઝ આર ધ લર્નિંગ્સ ઓફ 2023 એન્ડ નેવર ગોઈંગ ટુ ટેક ઇટ અવે મા હું એક્ટર કરતા પ્રોડ્યુસર ની રીતે વધારે કહીશ આમાં કે લર્નિંગ તો એ જે હતું જ કે કન્ટેન્ટ ઇઝ ધ કિંગ સેકન્ડ થિંગ ઓડિયન્સથી ઉપર કશું જ નથી ઇફ ઓડિયન્સ લાઇક્સ સમથિંગ તો એ લોકો એટલો બધો પ્રેમ આપે છે કે જેનો કોઈ જવાબ જ નથી એટલે ઓડિયન્સ ઇઝ માય બાપ એમ થર્ડ લર્નિંગ કે સોશિયલ મીડિયા પર જે કહે છે મિસઇન્ફોર્મેશન ડિસઇન્ફોર્મેશન એનાથી કેટલુંક થોડુંક બચીને રહ્યું એટલે એ પ્રમાણે તમારે તમારી ફિલ્મ માર્કેટ કરવાની એ પ્રમાણે તમારે તમારું બ્રાન્ડિંગ કરવાનું સો ધીઝ આર ધ ફ્યુ લર્નિંગ્સ કે જે સતત તમને કામ લાગશે એબ્સોલ્યુટલી હું પણ એઝ અ પ્રોડ્યુસર આઈ થિંક કચ્છ એક્સપ્રેસ પ્રોડ્યુસ કરી અને દેટ કાઇન્ડ ઓફ ઓપન ધ યર જાન્યુઆર 2023માં રિલીઝ થઈ હતી એન્ડ દેટ વોઝ અ ગ્રેટ બિગનિંગ ફોર અસ એઝ અ પ્રોડ્યુસર આઈ હેવ લર્ન્ટ એન્ડ આઈ થિંક આરતીબેન આઈ મસ્ટ મેન્શન દિસ કે હેઝ બીન સો સપોર્ટિવ ક્યારે પણ કાંઈ પણ ડાઉટ્સ હોય તો આરતીબેનને કોલ કરીને શી વિલ ઓલવેઝ બી દેર સંદીપ હેઝ ઓલવેઝ દેર
ફોર પાર્થિવ એન્ડ મી દેટ્સ વેરી સ્વીટ ઓફ ધેમ બિકોઝ આઈ થિંક ઈ જે સ્પિરિટ જે છે કે ઓકે યા યુ નો વી વોન્ટ ટુ ગાઈડ યુ ઇન ધ રાઇટ વે ઇટ્સ વેરી રેર તો લર્નિંગ એ હતી કે વી હેવ ટુ કીપ ડુઈંગ ન્યૂ થિંગ્સ બિકોઝ ઓડિયન્સ એટલું એક્સપોઝ થઈ ગયું છે એટલા બધા કોન્ટેન્ટ જોઈને અને એટલું અવેર થઈ ગયું છે કે હવે તમે કોઈ પણ મીડિયોક્રિટી કરશો ને તો એ લોકો એને કાઢી જ નાખશે ઇટ્સ અ ગ્રેટ થિંગ ઇટ્સ અ ગ્રેટ ટાઈમ ટુ બી ઇન બિકોઝ હવે ટાઈમ છે ફોર ન્યૂ કોન્સેપ્ટ હવે સ્ટીરિયોટિપિકલ હીરો ને સ્ટીરિયોટિપિકલ એક્ટ્રેસ ને સ્ટીરિયોટિપિકલ રોમકોમ એવું બધું નહીં ચાલે ઇટ હેઝ ટુ બી સમથિંગ ડિફરન્ટ બિકોઝ થઈ ગયું છે બધું So I think it's very challenging and so we are in this coming year producing 4 films. Wow. So I was like second half of 2023 just reading so many different scripts and I'm kari che interesting scripts. So yeah, it's wow, yeah. Kind very of exciting. Yes. 23 was for me personally, it was a year where I could absorb more, like, you know, consume more of the content like a reading hoy athva to e kashuk joine hoy sambhdine hoy karan ke main 23 ma bahut badi audio books pan sambhadvanu shuru kari that was a new thing that I did in my life and along with that sorry I'm going a bit philosophical here but that's true that I think that my growth has been kindly changed the focus so far I was very much keen on you know taking things from around the world ke yaar aao kai karu che aao kai karu che my now my thought is suddenly towards giving so the focus is to give so when you think from that angle I feel that your choices kind of change it's not an conscious effort but yes a eni jate thodi badlai che ke mare aao kai aapvu che So I think, yeah, I don't know if I'm so clear with what I'm trying to say, but yes, my approach has towards the life has changed a lot during 23. That's my learning, that my focus is now to giving and not to taking. Yes. Nice. I think 2022 and 2023, I was very new to the industry. એટલે ત્યારે એવું હતું કે જે પણ મને મળતું હતું મને થોડુંક પણ સારું લાગે કે ઓકે ધ બજેટ ઇઝ ગુડ ધ ફિલ્મ સ્ક્રિપ્ટ ઇઝ ગુડ આઈ થિંક આઈ શુડ ગો ફોર ઇટ આઈ વોઝ જસ્ટ ટેકિંગ થિંગ્સ એટલે જે મળે તે કરી લો આઈ વોઝ ઇન દેટ ફેઝ બટ આફ્ટર ધીસ 2023 મારી જે ફિલ્મ રિલીઝ થઈ હું અને તું આઈ રિયલાઇઝ દેટ આઈ થિંક નાવ આઈ વોન્ટ ટુ ડૂ સમ ચેલેન્જિંગ રોલ્સ લાઈક કંઈક અલગ મારે કરવું છે જે મને ચેલેન્જ કરે જે કદાચ લોકોને મોટિવેટ કરી શકે ફિમેલ ઓરિએન્ટેડ રોલ્સ એવા બધા રોલ્સ મારે કરવા જોઈએ પ્લસ આઈ લર્ન્ડ અ લોટ ફ્રોમ પીપલ ઓલ્સો દેટ આઈ વોઝ વર્કિંગ વિથ આઈ મેટ ન્યૂ પીપલ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકોથી યુ નો હું સંપર્કમાં આવી So I guess it was a learning in that sense ke kai films levi jo e kai scripts tamare you know you should go forward with which I was very new now I think I can you know just choose between the scripts me vastu je hu sikhi last year ma ek to e ke to not be too rigid with what kind of roles I want to do because you can't get everything like all at once to ek e ane biju e ke to let go of everything else except you know work and family and friends ke am baki bahu pachi bahu man par load laina koi je random vastu mate je farak j na padto hoy apni life ma અને પછી આપણે બીજા બધા માટે એટલું બધું વિચારીને આમ આપણે આપણું આમ મગજ ખરાબ કરી લઈએ અને પછી એ લોકો તો બીજા દિવસે બધા મસ્ત આમ આરામથી આમ કોઈને ફરક સો ફોર એક્ઝામ્પલ ઇફ સમ રેન્ડમ પર્સન કોલ્સ મી અપ વિથ સમ રેન્ડમ પ્રોબ્લેમ આઈ વિલ સ્પેન્ડ માય એન્ટાયર નાઇટ થિંકિંગ અબાઉટ ધ સોલ્યુશન ટુ ધ પ્રોબ્લેમ એન્ડ ધ પર્સન હેડ જસ્ટ યુ નો ફરગોટન અબાઉટ ઇટ કે હા પણ પછી મેં તારી સામે બોલી દીધું પછી આઈ વોઝ ઓકે અને આઈ વોઝ લાઈક ઓ શિટ મેં આટલો બધો સમય આમાં કાઢ્યો ટુ યુ નો જસ્ટ બ્રિંગ અ સોલ્યુશન ટુ અ પ્રોબ્લેમ તો આવું બધું એટલું બધું થતું હતું ને એટલે પછી મને થયું કે હવે શીખી કે અલોંગ વિથ બીંગ ટેલેન્ટેડ અને હાર્ડવર્કિંગ યુ હેવ ટુ બી વેરી સ્માર્ટ સમટાઈમ્સ આપણા એક્ટર્સના બહુ જ ફેઝિસ આવતા હોય છે જ્યાં તમારી ચોઇસીસ બદલાય તમારી સિચ્યુએશન્સ બદલાય કોમ્પ્રોમાઇઝિસ હોય ઓર ચોઈ ઓપિનિયન્સ હોય બધી વસ્તુઓ ઓલ ઓફ અ સડન મેટર કરતી હોય છે
ક્યારેક એક એવો ફેઝ આવે ત્યારે. તો આઈ થિંક 2023 વોઝ અ લર્નિંગ એવી રીતે વેર મને ખબર છે કે હું ટેલેન્ટેડ છું, પણ એ દેખાડવા માટે આઈ હેવ ટુ બી સ્માર્ટ ઇનફ ટુ મેક ધોઝ કાઇન્ડ ઓફ ચોઇસીસ. તો એ અને પર્સનલી એ કે આપણે આપણી આજુબાજુના સરાઉન્ડિંગ્સમાં સેમ જેમ આરોહીએ કીધું એ કે હું ઘણી કન્ઝ્યુમ થઈ ગઈ હતી 2023માં વિથ માય ફ્રેન્ડ્સ બીંગ અ લિટલ ઓફ ધ ટ્રેક ઓર ફેમિલી હોય કે કંઈ પણ હોય, એન્ડ આઈ વોઝ એન્ટરિંગ અ ન્યૂ ફેમિલી, તો હું પોતે એમાં કન્ઝ્યુમ થઈ ગઈ હતી. સો યસ, એક સ્વિચ ઓન અને સ્વિચ ઓફ એ હું શીખી 2023માં, દેટ નો વેર આઈ કેન બી ઇન વન પ્લેસ ફોર અ વેરી લોંગ પીરિયડ ઓફ ટાઈમ. I have to be quick with my switch on and switch off. Correct. But how is that going? Makes sense. Oh, amazing. I love it. You love the switch on or the off better? No. I like both actually. Mara ma have patience nahi ek jagah taki rehwani. As in, not in a bad way. I have to keep doing different things. Like you have to, you have to shuffle between. Like personally bhi mare maintain karu chhe and professionally bhi maintain karu chhe. I don't want to be personally successful throughout the year and then sit at home sulking kare yaar you know ghare mein kai karyu nahi. So I want to be everywhere. Nice. No, very very good. We've been in the industry since a very long time. Bahut time ho gaya. Pooja being I'll call her a newbie, but she's no, made it up there. Kar liya hai balance wahan aake. But I just want to know, itne saalon se kaam karke, itna contribute karke, nayi nayi cheeze karke, how do you think in all these years industry kis tarah se change hui hai, evolve કેસે હો રહા વિથ એવરી યર? ઇન્ડસ્ટ્રી ઇવોલ્વ તો બહુ સરસ રીતે થઈ રહી છે. આપણે ત્યાં એવું જોઈએ કે જે પહેલાં એમ કહેવાય કે જૂની ફિલ્મ્સ હતી, જૂની એટલે હું જૂની નથી કહેતી પણ વર્ષો પહેલાં જે રીતે બનતી હતી, એમાં ટેકનોલોજીમાં સૌથી વધારે ફેર પડ્યો છે. કે ટેકનોલોજી, અને એ ટેકનોલોજી એવી છે કે એવરી 6 મંથ ઇટ ચેન્જીસ કંઈ પણ, એટલે કેમેરા હોય કે સાઉન્ડ હોય કે ફલાણું હોય, એવરીથિંગ ટેકનોલોજી એ બહુ ફાસ્ટ ચેન્જ થાય છે. પણ સેમ કન્ટેન્ટ, પછી ડિરેક્ટર્સના વિઝન્સ, પછી પરફોર્મન્સીસ, એ પણ બહુ સરસ રીતે ઇવોલ્વ થયા છે. એમ એટલે પહેલાં ધારો કે મારે કોઈકને કંઈ કહેવું હોય કે એવું તો કેવી રીતે ચાલે, એમ મારે ધારો કે એક્ટિંગ કરવાની હોય જ્યારે 15-20-25 વર્ષ પહેલાં, તો એવું તો કેવી રીતે ચાલે એવું ડૂ દેટ. અને અત્યારે આઈ વોન્ટ ડૂ દેટ ને, તો કઈ રીતે ચાલે. ઇટ્સ એટલે પરફોર્મન્સ પણ બહુ સટલ પરફોર્મન્સીસના અત્યારે સમય છે, એટલે યુ ડોન્ટ હેવ ટુ બી સો લાઉડ ફોર એવરીથિંગ કે અને સટલી યુ કેન એક્ટ ને આ તે. અને બીજું કે ઓડિયન્સ એડ થતું રહ્યું છે, નવું ઓડિયન્સ પણ, જે આપણે કહેતા હતા કે શરૂઆતના આજથી 15-20 વર્ષ પહેલાં એવું હતું કે યંગસ્ટર્સ ફિલ્મ જોવા નથી આવતા, તો યંગસ્ટર્સ એ લોકો આવ્યા છે અને જૂનું ઓડિયન્સ છે એ લોકો રહ્યું છે, એટલે અને સબ્જેક્ટની રીતે સૌથી વધુ બહુ જ ઇવોલ્વ થઈ છે. સબ્જેક્ટ એટલા બધા સરસ અને એટલા બધા નવા નવા આવે છે કે દરેક ઓડિયન્સ માટે દરેક ફિલ્મ છે એવું કહી શકાય. સો ધ ચેન્જીસ આર સો ગુડ એમ ઓવર ધ પીરિયડ. યુ કમ અ લોંગ વે. યસ, એબ્સોલ્યુટલી. આઈ થિંક આઈ રિમેમ્બર કે જ્યારે ઉરી પતી ગઈ હતી પછી છે ને, મને બહુ ત્યારે લવની ભવાઈના સ્ક્રીનિંગમાં મેં પહેલી ગુજરાતી ફિલ્મ જોઈ મારા લાઈફની, પ્રતિક સામે બેસીને, સાથે બેસીને, હી ઇન્વાઇટેડ મી, દેટ્સ વેન આઈ મેટ સંદીપભાઈ, અને સો દેટ વોઝ ઓલમોસ્ટ 6-7 યર્સ અગો. ત્યાંથી લઈને હમણાં સુધી ઇટ્સ બીન સચ એન એક્સપોનેન્શિયલ ગ્રોથ, એન્ડ યા, સો આઈ ઓલ્સો સ્ટેપ્ડ ઇન એટ દેટ પોઈન્ટ બીકોઝ આઈ થોટ ઇટ વોઝ વેરી એક્સાઇટિંગ. ખબર નહોતી ક્યાં જવાનું છે, કેવી રીતે કરવાનું છે. આરોહી હેડ એડિટેડ ધ પાઇલટ ઓફ ડુ નોટ ડિસ્ટર્બ. આઈ મીન યુ નો લિટરલી લાઈક આમ કરી નાખ્યું તો હસતા ખેલતા. અને ત્યાંથી લઈને આઈ મીન ઇન ધ લાસ્ટ 2 યર્સ, યુ નો આઈ વર્ક વિથ પરેશ રાવલ ઇન અ ગુજરાતી ફિલ્મ, આઈ હેવ ડન વર્ક વિથ રત્નાબેન એન્ડ શર્મન, ઓલ ધીઝ નેશનલ હિન્દી એક્ટર્સ હુ સ્ટેપ્ડ ઇન ટુ ગુજરાતી. આઈ વિલ નોટ નેમ દેટ હિન્દી એક્ટર, પણ એમનો મને ફોન આવ્યો. એમને મને કીધું કે માનસી, મુજે હિન્દી ફિલ્મ, મુજે ગુજરાતી ફિલ્મ કરની, હિન્દી તો કી હૈ બટ રિજનલ કા જમાના હૈ, મુજે ગુજરાતી ફિલ્મ કરની, આપ કુછ બના રહે હો તો મુજે બતાના. એન્ડ હી ઇઝ અ ગુડ લાઈક અ બિગ લેવલ બોલીવુડ એક્ટર. આઈ વોઝ લાઈક વાઉ, ઓકે, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. આઈ વુડ નેવર હેવ થોટ કે એવો કોલ આવે. પણ યા, સો આઈ થિંક હવે શું છે, રિજનલમાં જે ફ્લેવર છે, જે જે એક કહેવાય ને એક ન્યુઆન્સ છે, જે હિન્દી મેઇન સ્ટ્રીમમાં ઇટ્સ યુ નો ઇટ્સ નોટ ડેર, ધ રિજનલ લેંગ્વેજીસ ગેટ ઇટ. તો ઓલસો આપણે આટલી બધી રિજનલ ફિલ્મ્સને નેશનલ એવોર્ડ્સ મળ્યા છે હા છેલ્લા કેટલા વર્ષોમાં. યા, સો આઈ થિંક લાઈક આરતી બેન સેડ, ધ યંગ જનરેશન, ન્યૂ બ્લડ ઇન્ફ્યુઝ થયું છે અને એમાં એક અલગ જ મજા આવી રહી છે. આઈ થિંક ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ, ઇટ્સ ઓન્લી ગોન ટુ ગેટ બિગર એન્ડ બેટર. યા 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 યસ, ગુડ જોબ.
Yes, I absolutely agree to everything is covered. Very much apt, and we absolutely, I feel whatever they've said. Yes, yeah. It's that. Exactly. Agreed. Agreed. So now we start with Isha. Let's talk about the roles. Like, there are different roles. कहीं तुम्हारा ऐसा breaking point आता है कि यार ये role से मेरा, you know, मैं personally भी बहुत change हुई, या बहुत challenging role था जिससे तुमको personally ऐसा लगा कि यार you've changed a lot. Somewhere it has affected your personal side also. जो गुजराती films नहीं बात करिए तो हाँ, शुरुआत थी मने ये वाले roles मरी रहा था. Where I was lucky enough कि मने बद्दीज वस्तु अलग portray करवा मरी रही थी. But हाँ, गुजराती में आई एम स्टील वेटिंग एज ईशा, आई एम स्टील वेटिंग फॉर अ स्क्रिप्ट वेर आई वुड फील दैट. अत्यारे वॉट आई एम ट्राइंग टू डू एट वॉट स्टेज आई एम, आई फील कि मने जे कैरेक्टर्स सारी रीते मड़ी रहा है, आई विल गीव माय 100% कि ए हूँ कन्विक्शन और जस्टिस साथ करी शकूँ. आई नो माय रियालिटी एंड आई नो माय स्टेटस, सो आई वॉन्ट टू बी इन अ प्लेस वेर आई वुड स्टील कॉल माय सेल्फ एन एस्टेब्लिशिंग एक्टर. અને હા, એ અમુક રિયલાઇઝેશન્સ આફ્ટર એવરી 2-3 યર્સ આઈ થિંક દરેક એક્ટરને થતા હશે. તમે ગમે એટલા ફેમસ થઈ જાઓ, તમે ગમે એટલા શોઝ કરી લો, કામ કરી લો, બટ સમવેર વેન દેર ઇઝ અ ચેન્જ ઇન ધી ઇન્ડસ્ટ્રી, યુ ઓલ ઓવર હેવ ટુ સ્ટાર્ટ અગેન. આઈ થિંક વિથ એવરી પ્રોજેક્ટ યુ હેવ ટુ સ્ટાર્ટ અગેન. જેટલું પણ કામ કર્યું હોય, યુ બેક ટુ સ્ક્વેર વન. સો એવરી રોલ મેક્સ યુ ફીલ લાઈક ઓકે, આ ભલે આપણને કદાચ ઓન પેપર સિમ્પલ લાગતું હશે, પણ એઝ એન એક્ટર તમારી એક ઇન્ડિવિજ્યુઆલિટી છે અને તમારી એક રિસ્પોન્સિબિલિટી છે કે જે તમે એમાં ઉતારી શકો સ્ક્રિપ્ટમાં, અને યુ કેન મેક સમ ચેન્જીસ ઓર યુ કેન પરફોર્મ ઇન અ ડિફરન્ટ વે કે જે કદાચ બીજામાં તમે જોયું હોય તો એ ના કરો, અને એના કરતાં કંઈક અલગ કરવાની ટ્રાય કરો. તો યસ, એઝ અ પાર્ટ ઓફ સ્ક્રિપ્ટ આઈ એમ સ્ટીલ વેઇટિંગ ફોર અ કેરેક્ટર દેટ કુડ ચેન્જ માય લાઈફ. પણ અત્યારે મારી કોશિશ એ જ છે કે આઈ વુડ લવ ઓલ ધ કેરેક્ટર્સ દેટ આઈ એમ ગેટિંગ એન્ડ આઈ વુડ ડૂ વિથ 100% કન્વિક્શન. બટ ટીવીની વાત કરું તો યસ, અમૃતા વોઝ લાઈક જિંદગી મેરે ઘરાના વોઝ વન શો દેટ ચેન્જ્ડ માય પરસેપ્શન. અને એ કેરેક્ટર એવું હતું, એકચ્યુઅલી ટીવીના ઘણા બધા કેરેક્ટર્સ લાઈક મેડમ સરની મિસરી હોય, કે આઈ નેવર થોટ કે હું ક્યારેય ગ્રે કેરેક્ટર પરફોર્મ કરી શકીશ. એક નેગેટિવ નહોતું, ઇટ વોઝ સ્ટીલ સમવેર ગ્રે, લાઈક ચુલબુલી છે પણ એને ગમે છે બધાનો ફાયદો ઉપાડો. તો ટીવીના ઘણા કેરેક્ટર્સ હતા જે મારું થિંકિંગ આખું ચેન્જ કરી કાઢ્યું, ને એ એક્ચ્યુઅલી હું ગુજરાતીમાં અપ્લાય કરતી હોઉં છું તો હવે મને મજા આવી રહી છે. નાઇસ, નાઇસ. યસ, સેમ કે મારે હજી લાઈક એવું કોઈ કેરેક્ટર કે જેનાથી લાઈક પર્સનલ લાઈફ પર અફેક્ટ થયો હોય, કે મને પર્સનલ મારી હું માણસ તરીકે ચેન્જ થઈ ગઈ હોઉં, એવું કોઈ રોલના લીધે નથી થયું. ઓબ્વિયસલી ધ જર્ની હેપન્સ અને એના કારણે થાય, બટ યા મને લાગે છે માણસ તરીકે ત્યારે ચેન્જ થવાય જ્યારે ઇફ યુ આર રિમૂવડ ફ્રોમ અ પ્રોજેક્ટ, ઓર ઇફ યુ આર રિજેક્ટેડ ફ્રોમ સમવેર, ઓર ઇફ યુ ફેલ એટ સમ પોઈન્ટ ઇન યોર જર્ની, તો ત્યારે માણસ તરીકે બેટર તમે થઈ શકો, રાધર દેન યુ નો રોલ ધ કેરેક્ટર્સ ઓર ધ રોલ્સ ડોન્ટ નો. આઈ ડોન્ટ થિંક ધ રોલ કરતા વધારે આપણે જ્યારે પડતા હોઈએ છીએ ત્યારે વધારે તમે વધારે શીખો, ત્યારે યુ બીકમ બેટર એઝ અ પર્સન. એન્ડ આઈ થિંક દેટ ઇઝ વોટ હેપન્ડ વિથ મી એઝ વેલ, નોટ થ્રુ અ રોલ ઓર સમથિંગ. રોલ તો કેવું છે કે સ્વિચ ઓન સ્વિચ ઓફ, યુ વર્ક હાર્ડ ફોર અ રોલ ફોર 2-3 મંથ્સ, યુ આર ઇન ધ ઝોન, યુ પ્રિપેર ફોર દેટ રોલ, યુ ડૂ ઇટ, એન્ડ ધેન તમે ધ વેરી નેક્સ્ટ ડે યુ હેવ ટુ લેટ ગો ઓફ દેટ કેરેક્ટર. So yeah, that's what happened. Nice. Same what they said, but there was this one role jame Heerma karelo, so that role had really affected me. Bhale film box office par bo na chaliyo, but the character, if you see the character shaping was such, while performing some scenes, you know, you feel that is scene jare cut tha, you are still in that zone. Like there was this scene, ek sexual abuse no ek scene hato between me and Ojas, ane એ સીન પત્યો ને એના પછી ઓજસ અને આઈ વી વર લાઈક એક સેકન્ડ વોટ જસ્ટ હેપન્ડ. એટલે રિયલ લાઈફમાં છોકરીઓ સાથે આવું થતું હોય ત્યારે એને કેવું ફીલ થતું હશે, યુ નો. એન્ડ ધેર વર સો મેની સચ સીન્સ દેટ પેલો લાસ્ટનો પેલો જે મોનોલોગ હતો એન્ડ એવરીથિંગ. તો આફ્ટર ધ ફિલ્મ ગોટ ઓવર ઓલ્સો લાઈક
like 10 days I was in that zone ke yaar ye a film kari che yaar it was so tough challenging baddu jato ema so all the emotions used to come out everything used to happen etle a ek evo you know that role was there which is a little challenging which affected me also personally and bijo evo to koi role hata nahi like all the roles which I've done is all like bubbly characters and such टीवी में एक मैं नेगेटिव शेड आई हैड डन कलर्स एक शो करे ले मां सो दैट वाज ऑल नेगेटिव यू नो कमोलिका काइंड ऑफ रोल ए करवा बहुत मजा आवेली बट या એટલે दीज रोल्स यस विद मी ऑल द कैरेक्टर्स दैट आई हैव डन सो फार हैव बीन गुड आई हैव एंजॉयड इट आई एंजॉयड देम बट એવું કંઈ હજી મને એવું નથી લાગતું કે મેં કંઈ એવી ધાડ મારી દીધી છે ઓનેસ્ટલી કે એટલે એટલે એવી કોઈ સ્ક્રિપ્ટ ઉપર કામ કર્યું હોય કે એવી કોઈ ફિલ્મ ડિલિવર કરી હોય અને લકીલી એવું થાય કે એવરી ટાઈમ વેન યુ પ્રમોટ અ ફિલ્મ વી ગો થ્રુ અ લોટ ઓફ ઇન્ટરવ્યુઝ યુ સ્પોકન અબાઉટ ઓલ ધ વર્ક દેટ વી હેવ ડન એટલે દરેક ફિલ્મની એક સ્પેશિયલ વસ્તુ તો છે જ પણ યસ મને હજી સુધી કંઈ આવો લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ નથી થયો પણ યસ વી આર ઇન દેટ ડિજિટલ એરા And I feel ke social media par we have a very good opportunity to directly assess ke loko ne pan shu game chhe. Right. So that any vaat karu to ek 2-3 minute no cameo I had done in this Vaat Vaat Ma starring Malhar and Pooja. Yeah. But somehow I am still getting so many messages on that. That same reel was made and it was viral. Millions of views. એટલે મિલિયન વ્યૂઝ થઈને આઈ થિંક એ રિલીઝ થયું ને એના એક વર્ષ પછી મેં અપલોડ કરી મારા પ્રોફાઇલ પર એન્ડ ઇટ હેઝ અગેન રીચ્ડ ટુ મિલિયન્સ એન્ડ આઈ એમ સો ગ્રેટફુલ કે ઘણી વખત આવું કંઈક કામ હોય ને એનાથી આપણને ખબર પડે કે વોટ પીપલ આર થિંકિંગ સો યા દેટ હેઝ સમથિંગ દેટ આઈ એમ વેરી ગ્રેટફુલ અબાઉટ બાકી આઈ હેવ બીન આઈ એમ થેન્કફુલ ટુ એની એવરીથિંગ દેટ હેઝ હેપન બટ યસ આઈ એમ સ્ટીલ વેઇટિંગ ફોર યુ નો દેટ થિંગ કે યાર મજા આવી ગઈ લાઈક નેક્સ્ટ લેવલ મજા આવી ગઈ એવું I will speak in two ways yeah because I started in the industry as producer also એટલે when I didn't know only કે કેવી રીતે production થાય and I was helpless and I remember ત્યારે મલ્હાર સાથે do not disturb કર્યું હતું સંદીપ ભાઈ was directing and મિતા નિહાલ લખ્યું હતું એટલે ત્યાંથી જર્નીની શરૂઆત થઈ ને ઓકે મજા આવે છે આમ તે પછી ગોળકેરી થઈ તો ગોળકેરી was great because સચિન ખેડેકર ને વંદનાબેન સાથે કામ કર્યું અને I think every project has been a big learning curve ડિયર ફાધર જ્યારે મને ઓફર કર્યું ઉમંગે ત્યારે કીધું કે એકચ્યુઅલી પરેશભાઈનો ફોન આવ્યો કે આવી રીતે ફિલ્મ કરીએ છે ને વી આર થિંકિંગ દેટ વી શુડ કાસ્ટ યુ આઈ વોઝ લાઈક યસ ઓબ્વિયસલી હુ વુડ સે નો કેમ કે વર્ષો પહેલાં પરેશભાઈ જ્યારે પ્લે શરૂ કરતા હતા ત્યારે એમને મને કોલ કર્યો હતો કે આવી રીતે પ્લે કરવાનું છે તો આઈ વોન્ટ કે તું એડ કરે ડિયર ફાધરનું જ પણ ત્યારે હું બીજી ગુજરાતી નાટક બીજું કરી રહી હતી એટલે ડિયર ફાધરમાં યુ નો દેર ઇઝ અ રીઝન અ પર્સન ઇઝ ઇન ધ ઇન્ડસ્ટ્રી ફોર 40-45 યર્સ સક્સેસફુલી અને એ વાત મેં પરેશભાઈમાં જોઈ બિકોઝ એક એક્ટર કહેવાય ને હી ઇઝ અ પ્યોર એક્ટર એને બીજી કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે જ નહીં ના તો એને કોઈ ફેમમાં ઇન્ટરેસ્ટ છે ડઝન્ટ હી કેર અબાઉટ સોશિયલ મીડિયા નથિંગ પણ એમની સાથેના રીડિંગ્સમાં મારું ઇટ વોઝ ટ્રાન્સફોર્મિંગ ફોર મી કેમ કે ભાષાનો કમાન્ડ ક્યાં પોઝ લેવાના કેવી રીતે તમે યુ નો એક ડાયલોગને સિમ્પલ ડાયલોગ લખ્યો પણ એને કેવી રીતે ઇમ્પેક્ટફુલ કરો અને એટલી સહજતાથી કરતા થઈ કે આઈ વુડ જસ્ટ બી પિન્ચિંગ માય સેલ્ફ કે યાર આઈ એમ શૂટિંગ વિથ અ લેજન્ડ અને એટલા નોર્મલ હતા એ ઓફ સેટ પણ યસ રિહર્સલ કરવાના અને આ બધી પ્રોસેસ મને એટલી સારી લાગી કે આટલા લેવલ ઉપર પહોંચીને એમને નાટકના ઓલમોસ્ટ 800 શો કરી લીધા હતા ડિયર ફાધરના પણ તોય ફિલ્મમાં હી વોઝ ગિવિંગ હિઝ 100% So I was like, wow. So that for me was a great learning. And then again, another stalwart was Ratnabin. So when Ratnabin gave us Kutch Express script, we were not sure that he was going to do it. Because we didn't know if he was going to do a Gujarati film. But when he was going to do it, he was going to do it in 10 days. He was going to do it in our film and I want to do this film. And we were like, wow. And when we started working with him, again, it was given. These are people... They are veterans. આરતીબેન સાથે હજી સુધી મેં કામ ન કર્યું આઈ એમ શ્યોર જ્યારે કરીશ ત્યારે એમની માટે પણ હું આવી રીતે જ બોલીશ બટ વેટરન્સ કહેવાય ને હુ હેવ સીન ઇટ વેન યુ વર્ક વિથ ધેમ યુ જસ્ટ સોક ઇન સો મચ અને આઈ હેવ બીન ફોર્ચ્યુનેટ દેટ આઈ હેવ બીન એન્ડ ઇવન હમણાં જમકુડીમાં સંજયભાઈ સાથે થિયેટરના માણસો આ બધા થિયેટરના માણસો છે એ લોકો છે ને ઘસ્યા છે પોતાના સેલ્ફને એકદમ ઘસી ઘસીને ઉપર આવ્યા છે અને વેન દે રીચ દેટ લેવલ ને યુ ફીલ ઇટ્સ વર્થ ઇટ એન્ડ યુ કેન જસ્ટ લર્ન ફ્રોમ ધેમ સો એવરી પ્રોજેક્ટ ઇન દેટ સેન્સ હેઝ બીન અ ગ્રેટ લર્નિંગ યસ નાઇસ
મને તો એટલા બધા રોલ કોઈ ઓફર કર્યા નથી એટલે મારે તો ના ના પણ જોક સપાટ હું બહુ હું અમુક રીતે છે ને બહુ એક્ટિંગ એ મારા મારા ગમતી વસ્તુઓમાં સૌથી પાછળ આવે આઈ ડોન્ટ મારામાં એ ડીએનએ જ નથી પેલું આમ તૈયાર થવું શોર્ટ માટે આઈ ડોન્ટ હેવ મારામાં પેશન્સ નથી કદાચ પણ જે પણ હું કરું ને જેમાં તો મને મને એવું થાય કે એમાં 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 વુમનનો પોઈન્ટ ઓફ વ્યૂ એ પરફેક્ટ આવવો જોઈએ કે આ કેમ એમ ઇવન અમે જે હું જે ફિલ્મ્સ કરું કે એમાં તેમાં પણ જસ્ટ એક કેરેક્ટરની રીતે છોકરી આવશે એવું નહીં હોય ક્યારે પણ મિનિંગફુલ જ હશે તો જ આવશે એવરી કેરેક્ટર એવરી કેરેક્ટર એવરી ફિમેલ કેરેક્ટરને એ એ પેલું હોવું જોઈએ એમ એટલે લર્નિંગમાં એ કે તમે ઘણું બધું પોઈન્ટ ઓફ વ્યૂ સ્ત્રીઓના મૂકી શકો કે આ કેમ આવું કરતી હશે આ કેમ આવું એને નહીં કરવું જોઈએ કે અથવા તો આ આ રોલ પાછળનો એનો 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 હેતુ શું છે કે એનું એનો ઇન્ટેન્શન શું છે એ બધું જ બહાર આવવું જોઈએ એટલે એઝ અ પ્રોડ્યુસર હું એવો બહુ આગ્રહ રાખું કે કોઈ પણ કેરેક્ટર કોઈ પણ ફિમેલ લીડ હોય તો એનો એનો એનું એનું કારણ તમારે આવવું જોઈએ જસ્ટ એ આવીને આમ કરે છે ને આમ હા એવું નહીં થવું જોઈએ એટલે અને બીજું હું બહુ કકળાટ કરું બધા પ્રશ્નો પૂછી પૂછીને એટલે કદાચ મને એટલે ઓછી કાસ્ટ કરતા હશે એના ખરેખર મને મને એમ કે તમારા ચાર સીન છે તો પણ મને મારી પ્રોસેસ માટે મને આખી સ્ક્રિપ્ટ વાંચવા જોઈએ તો મને ખબર પડવી જોઈએ કે પહેલાં કેમ આમ છે પછી કેમ આમ છે તો હું એ બહુ ઇઝીલી બ્લેન્ડ થઈ જાઉં અધરવાઇઝ એટ માય એજ અમને કેવા રોલ મળે કે ચાલ બેટા જમી લે ચાલ તારે તો તું તો જમતો જ નથી અથવા તું તો સાવ દુબળી થઈ ગઈ છે લાઈક ધીસ કાઇન્ડ ઓફ રોલ્સ પણ એમાં એમાં ઓટીટી અમારા માટે વધારે સારું છે કડક મીઠી એમાં આવે તો પીપલ રિલેટ કે અમે પણ અમારી દીકરી છે એટલે કડક મીઠીમાં લોકોને એવું લાગે કે હું ને આરોહી વાત કરીએ છીએ તો સ્ક્રિપ્ટ જ નહીં હોય એમ કે સ્ક્રિપ્ટ વગર જ તમે આ કરતા કારણ કે તમે તો રોજ જ આવી વાત કરતા એટલે મારે કહેવું પડે કે ના સ્ક્રિપ્ટ હોય અને અમે જુદા જુદા શૂટ કરીએ કારણ કે ફોન કોલ છે એટલે અમે જુદા જુદા શૂટ કરીએ અમે જુદી જુદી રીતે વાત કરીએ અને ત્યારે તો સ્ક્રિપ્ટ જ ફોલો કરવી પડે એટલે સ્ક્રિપ્ટ રાઇટર હોય જેનો કન્સેપ્ટ હોય એ લોકોને સેલ્યુટ છે પણ એવા ત્યારે એ એ એ અમારા જેવાને માટે કે મિનિંગફુલ જે રોલ્સ આવે એના માટે ઓટીટી બહુ કામ લાગે સો એ એ ઓવર તમે તમે જ્યાં સુધી તમારું તમારું જ્યાં સુધી એક જગ્યા બનાવીને પ્રશ્ન ન પૂછો ત્યારે એ બંને બંને થાય કે કાંઈ તમારે તમને રોલ ન મળે પણ મળે તો સારા જ મળે તો એ એક લર્નિંગ રાખવું એ પ્રશ્નો પૂછવા ઓલવેઝ તમારા કેરેક્ટર માટે ઇન સબ મે યુ નો અ લોટ ઓફ અસ વી હેવ સેડ ધેટ વી હેવ નોટ ગોટન ધેટ પાથ બ્રેકિંગ રોલ ઓર વોટ એવર ધેટ ઇટ હેઝ હિટ અસ ઇઝ ઇટ સમથિંગ ટુ ડુ વિથ રાઇટિંગ ઓલ્સો ધેટ ધેટ કાઇન્ડ ઓફ રાઇટિંગ હેઝન્ટ હેપન્ડ યેટ જહાં પે વો ઉસ તરીકે કે કેરેક્ટર્સ બનાએ ગયે હૈ નહીં બનાએ ગયે હૈ યા હાઉ આઈ કેન આઈ આન્સર ધીસ ક્વેશ્ચન યા યા કેમ કે કચ્છ એક્સપ્રેસ વોઝ ધેટ ઇન ધેટ સેન્સ ઓફ ફીમેલ ઓરિએન્ટેડ ફિલ્મ અને ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ યુ આસ્ક મી ધીસ ક્વેશ્ચન બિકોઝ વેન વી વર માઉન્ટિંગ ઇટ ઘણા જણે પૂછ્યું યાર એક એક આઈ વિલ નોટ નેમ ધ ડિરેક્ટર પ્રોડ્યુસર એમને એ મને મળ્યા હતા કે જો ગુજરાતીમાં ફિમેલ ઓરિએન્ટેડ સબ્જેક્ટ ન ચાલે હોસ્પિટલ ન ચાલે લીગલ ડ્રામા ન ચાલે આઈ હેવ કમ અક્રોસ ધીસ હા એન્ડ આઈ વોઝ લાઈક ઓહ હી ઇઝ સેઇંગ ધીસ ટુ મી આફ્ટર કચ્છ એક્સપ્રેસ ઇઝ રિલીઝ્ડ આઈ એમ લાઈક ઓકે ફાઇન વેલ નો બટ યુ નો દેટ વોઝ ધ નોર્મ આઈ મીન દેટ ઇઝ ધ નોર્મ મેઇન સ્ટ્રીમમાં કે ફિમેલ ઓરિએન્ટેડ સ્ક્રિપ્ટ્સ ન ચાલે અને હિન્દીમાં પણ આ હતું આઈ થિંક 90s to 2000 સુધી આ હતું ઓફકોર્સ ધેન નાઉ ઇટ્સ ચેન્જ્ડ સો આઈ થિંક ગુજરાતી વિલ ઓલસો નાઉ ઇવોલ્વ ઇન દેટ સેન્સ બીકોઝ આઈ એમ શ્યોર એવરીબડી હિયર વિલ બી ગેટિંગ દેટ કાઇન્ડ ઓફ વર્ક વેર ધ વિમન હેવ ઇક્વલ રોલ્સ ટુ પ્લે એટલે આઈ અગ્રી કમ્પ્લીટલી ઇવન અન્ટિલ નાઉ અત્યારે હું છે ને વેઇટ કરતી હતી કે ક્યારે આવો ધાસુ રોલ મળે ઓર ક્યારે આમ કંઈક કરવા મળે પણ એકચ્યુઅલી વી આર ઇન એન ઇન્ડસ્ટ્રી વેર ઓબ્વિયસલી નાઉ બધી ફિલ્મોમાં તમે એટલા હેવી કેરેક્ટર્સ ઓર હેવી પરફોર્મન્સ કેરેક્ટર્સ ના નાખી શકો નહીં તો બધું જ રિલેટેબિલિટી તમારી ખતમ થઈ જશે સો નાઉ આઈ હેવ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ કે ભલે નાના કેરેક્ટર્સ પણ હોય પણ જો એ કેરેક્ટરને એડિટ પર કે કેરેક્ટરને ડિરેક્શન વાઇઝ એનો અપ્રોચ બી બેટર થઈ જશે ને તો આઈ થિંક વી ઓલ વિલ સ્ટાર્ટ ફીલિંગ મચ મોર બેટર કે ભલે નાનકડું કેરેક્ટર બી હોય ઓર ભલે જેમ આપણે કહીએ કે હા નોર્મલ સિમ્પલ કેરેક્ટર છે પણ સિમ્પલ કેરેક્ટર સિમ્પલ માણસ પણ તો હોય જ છે ને કરેક્ટ બધા ફિમેલ્સ ઇન અ રેગ્યુલર વર્લ્ડ આર નોટ
heavy-headed, strong-minded. Different types of women. Yeah. So that's what I meant when I said that not be too rigid with what I want. Go with the flow, whatever character I have. What I understood with all my directors and all my writers also, okay, बस खाली एक वस्तु जो आपने करी सकता हो ये कि obviously we are still in a male dominated society and an industry somewhere which is hopefully changing and going into a better direction पर खाली जो approach है ना female characters तरफ नो कि इन्हें तो हमें उड़ाड़ी ना ना और you just don't come to us in a way के हाँ हीरो ने गर्लफ्रेंड नो रोल चाहिए तो एमा तुम्हारे आँखों माइंडसेट चेंज कर जाता है वेरेस सम डायरेक्टर्स आर सो नाइस के दे हैव एन अप्रोच टुवर्ड्स द कैरेक्टर कि ना भाई भले तुमने कदाच स्क्रीन प्रेजेंस में ओछू लागशे पण देर इज दिस इम्पोर्टेंस एंड देर इज अ वाय लाइक हाउ आरती बेन सेड कि ए वाय ना लीधे अमने मजा आती होय छे कि आना लीधे अमे इम्पोर्टेंट छे सो although we are talented and although we want to have the most screen presence but there's a long way to go jo ke writers ma mane eu lage che ke writers ne jyare director approach kare ne ke aava prakar to writers are always ready okay par pelu je thai jay che ne ke e badhi j industry ma etle na khali gujarati ma nahi ke producer koi producer is financier so he comes with special formula કે આવું હશે જેમ કે એમ કે કે આ ત્રણ ફ્રેન્ડ્સ છે ને એ લોકો કંઈ ધમાલ કરે છે ને આ તે એવું એવું જ્યારે પહેલું એક એક છેલ્લો દિવસ પછી લગભગ એવી 15 સ્ક્રિપ્ટ અમારી પાસે આવી હશે કે આમાં ત્રણ ફ્રેન્ડ છે પણ આ છે ને આ ત્રણ ફ્રેન્ડ એન્જિનિયરિંગ વાળા છે આ ત્રણ ફ્રેન્ડ સાયન્સ એટલે પણ એમને એ જ ફોર્મેટમાં કરવું હોય એમાંથી જ્યારે તમે રાઇટરને તમે એપ્રોચ કરે એઝ અ ડિરેક્ટર અથવા તો એઝ અ પ્રોડક્શન હાઉસ હું રાઇટરને એવું કરું કે મારે 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 એવું એવી વાર્તા જોઈએ છે જેમાં ભલે ભલે છોકરાનો રોલ ઇમ્પોર્ટન્ટ હોય પણ છોકરીનો રોલ ધારો કે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હોય અથવા તો આમાં ફિમેલ લીડ બહુ સરસ હોવું જોઈએ તો દે આર ઓલવેઝ રેડી ગુડ રાઇટર્સ દે આર ઓલવેઝ ઓપન પણ જે પેલું ટિપિકલ જે એમના માઇન્ડસેટ છે જે પણ પ્રોડ્યુસરના કે કોઈ ડિરેક્ટરના ત્યાં બધા પ્રશ્નો બહુ થાય છે આઈ વોઝ એક્ચ્યુઅલી કમિંગ ટુ દેટ પોઈન્ટ ઓનલી કે ઇક્વાલિટી જૈસા અભી સીન હૈ કે નહીં હૈ ઇન્ડસ્ટ્રી મેં ઓર વી આર સ્ટીલ ગેટિંગ દેર આર વી લુકિંગ ફોર દેટ કાઇન્ડ ઓફ અ સ્પેસ એઝ યેટ કે બીટ પે બીટ યુ નો ધ કાઇન્ડ ઓફ ટ્રીટમેન્ટ બીટ ધ કાઇન્ડ ઓફ સ્ક્રીન પ્રેઝન્સ વી સ્પોક જસ્ટ અબાઉટ ધ સ્ક્રીન પ્રેઝન્સ બટ હાઉ ઇઝ ધ હોલ આઈડિયા મને એવું ફીલ થાય છે કે થોડું એને આપણે લાઈક ધીસ ક્વેશ્ચન બીંગ આસ્ડ is a little negative towards that and if we could answer e bahut negative thai jashe but if asked ke if it's going in a better direction or not so I would say ke again you have to prove yourself in every project which is a struggle to a struggle I think thodi easy thai jaye ne ke e path thodo open thai jaye ane loko no approach thodo change thai jaye to it's a better condition in a way બાકી આઈ થિંક એ ટાઈમ અત્યારે નથી વેર વી કેન કોમેન્ટ ઓન પેમેન્ટ ટર્મ્સ ઓર કોમેન્ટ ઓન ફેસિલિટીઝ ઓર કોમેન્ટ ઓન ઇક્વાલિટી ઓર એનીથિંગ અત્યારે આઈ થિંક ઇટ્સ ધ ટાઈમ ટુ બી અ પાર્ટ ઓફ અ વેરી ગુડ પ્રોજેક્ટ રાધર દેન બીંગ અ પાર્ટ ઓફ સમથિંગ કે જેમાં તમને ફૂલ ઇમ્પોર્ટન્સ મળે છે આઈ મીન મેં એ પણ કરી લીધું છે ને આઈ વોઝ નોટ હેપી વિથ દેટ ઓલ્સો સો હેન્સ આઈ વુડ સે કે અત્યારે આપણે પહેલાં એવું જોઈ શકીએ કે આ ફિલ્મ ક્યાં સુધી પહોંચશે કે આ ફિલ્મ આપણને આપણા કરિયરમાં ક્યાં આગળ લઈ જશે રાધર દેન થિંકિંગ કે એક્ટરની સામે મને કેટલું પેમેન્ટ મળે છે ઓર એક્ટર સામે મને કેટલું ઇમ્પોર્ટન્સ મળે છે મને કેટલા બોડીગાર્ડ મળે નો So I think 2023 has completely flipped for me. This industry is an infant stage par chal raha hai. Everybody is experimenting. The directors are also coming up with new scripts, new roles. Lena karta je pan role made e conviction sathe karvo ane audience ena thi khush thai that is I guess more important. Rather than discussing about other things. But as far as the treatment goes, I don't think humne wo kya feel kiya ho sake ki hum equal na the. I think everyone treatment has never been bad. Okay, bhai, saksham che potano importance sarkhi rite mukwa ma self respect jaadava ma so we all are doing that perfectly. Nice. No, I just wanted to guys chill. I don't know.
what is coming up. Absolutely. It's not just to be diplomatic, true. And that's very, very good. That's that's what I wanted. And the perspective that you said, I really, really must appreciate. I love what you said. પહેલાની તો બરાબર, પણ અત્યારે જ ધારો કે લવની ભવાઈ લખાતી હતી ત્યારે વી હેડ નેહલ, કે જે નેહલ જ એક આરજે તરીકે પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકી શકે. સો વી વોન્ટેડ સમ સ્ટ્રોંગ ફિમેલ વોઇસ, કે આ કઈ રીતે હોઈ શકે, આ શું હોઈ શકે. સો નેહલ ઇઝ રાઇટિંગ, સો એ સ્ક્રિપ્ટના લેવલે તો એ બહુ જ બધું ધ્યાન રખાતું હોય છે. પ્લસ જે આપણે કહીએ કે જ્યાં સ્કિલની વાત આવે, તો સ્કિલમાં આઈ ડોન્ટ સી કે આ મેલ છે કે ફિમેલ. આઈ એમ કન્સર્ન વિથ ધ રિઝલ્ટ. જો કોઈ છોકરી મને જો કરતી હોય કે અમારું કેમેરા વર્ક સંભાળી લેતી હોય, તો એ છોકરો હોય કે છોકરી, આઈ ડોન્ટ માઇન્ડ. આઈ એમ કન્સર્ન વિથ રિઝલ્ટ, ટેલેન્ટ એન્ડ રિઝલ્ટ. એટલે એનો કોઈ પ્રશ્ન નથી થતો. પ્લસ અમારા પ્રોડક્શન હાઉસમાં એવો પણ પ્રશ્ન નથી થતો કે આ છોકરી છે એટલે એને ઓછા પૈસા, આ છોકરો છે એને બધા પૈસા. એ ધારો કે ઇન્ટર્ન્સ હોય અમારા, કે અથવા તો અમારે કોઈ ડિપાર્ટમેન્ટમાં હોય, તો જે છોકરાને મળતા હોય એ જે છોકરીને મળતા હોય, પણ ડિપેન્ડિંગ અપોન ધેર સિનિયોરિટી. કે કોઈ જસ્ટ એક જ મહિનાથી શીખવાનું શરૂ કર્યું હોય અને કોઈ 8-10 વર્ષથી કરતું હોય, તો નેચરલી એમનો સ્કિલ જુદો રહેવાનો. પણ એને સ્ત્રી છે કે પુરુષ એની સાથે કોઈ ફેર નથી પડતો. યા, આઈ એબ્સોલ્યુટલી એગ્રી વિથ વોટ યુ સેડ કે અલ્ટિમેટલી ધ રિઝલ્ટ મેટર્સ. લાઈક ઇટ સો હેપન કચ્છ એક્સપ્રેસમાં પ્રોડક્શન ડિઝાઇનર, સ્ટાઇલિસ્ટ, ડીઓપી અને સેકન્ડ ડીઓપી બધા વિમેન હતા. દે વર ઓલ વિમેન ડુઇંગ અ ગુજરાતી ફિલ્મ. And we were just having this discussion. Ratnabeen was like, I feel so proud and happy ke aa time joi rahi chu mara age ma ke so many women are on set and not just on camera but off camera. So yeah, I think it's changing. It's all changing. And to add to all of the discussion that has happened around here on this particular subject, I feel ke believe it or not, મારું જે પણ ઓબ્ઝર્વેશન અત્યારે કરંટ ગુજરાતી ફિલ્મોનું રહ્યું છે, અત્યારે છે ને આપણો માધ્યમ પ્રોડ્યુસર ડ્રીવન માધ્યમ કહી શકાય અત્યારે, વિચ ઇઝ નોટ, ઇટ શુડ બી અ ડિરેક્ટર પેલું મીડિયમ, બટ બીકોઝ વી હેવ પ્રોડ્યુસર્સ લાઈક હર ઓર આરતી મેમ, આઈ થિંક ધેટ ઇઝ વાય દેર ઇઝ ધીસ કોન્શિયસ થોટ વેર દે આર સેઈંગ કે વી વોન્ટ અવર ફિમેલ્સ ટુ બી જસ્ટિફાઈડ. જરૂરી નહીં હે કે લડકીઓ કો ફોકસ કરકે પૂરા એક હિરોઇક ફિલ્મ, લેકિન અગર વો 5 મિનિટ કે લિયે ભી આતી હૈ તો વો ક્યું આતી હૈ વો જસ્ટિફાઈ કર લો બસ. સો આઈ ફીલ ધેટ બીકોઝ વી હેવ પ્રોડ્યુસર્સ લાઈક ધેમ, વી આર સ્ટીલ હોપફુલ ધેટ યુ નો ધેર ઇઝ ધ ઇવોલ્વિંગ હેપનિંગ એન્ડ ધેર આર સમ મેકર્સ લાઈક યુ નો હુ આર કોન્શિયસલી થિંકિંગ અબાઉટ ઇટ. સો આઈ થિંક ધેટ ઇઝ હાઉ ઇટ વી કેન ઇવોલ્વ ફાસ્ટર. એન્ડ ઓર એક બાત યે કે હાઉ હિન્દી હેઝ ઇવોલ્વડ ફ્રોમ now taking up like you know female leads in so many years. I don't think ke hamari generation is quite fast. You know, they want to relate quickly. For example, a film like Kho Gaye Hum Kahan, I absolutely loved the subject because they had to so quickly show the change, right? So I feel that our evolution is going to be faster. Correct. And I hope for the same. That we might hamare baad wale jo bhi generations hai, they might not want to wait. उनको इतना वेट नहीं करना पड़ेगा कि यार बहुत साल के बाद अभी जाके यू नो हम लोगों का ये वो. आई थिंक इट इज गोइंग टू इवॉल्व फास्टर, द ट्रांजिशन इज गोइंग टू बी लाइक क्विकर. सो द लास्ट टाइम वी हैड दिस एक्टर्स राउंड टेबल, जो सारे मेल एक्टर्स, ये लोग ऐसे ना जैसे एक दूसरे के घर में ही रहते हो ना, ऐसा लगता था. मतलब इन लोगों को एक दूसरे के बारे में बहुत ही ज्यादा कुछ पता था. मतलब ऐसा लगे कि ये बस आए हैं, ये एक ही घर में से आए हैं ऐसा. So I want to know कि यहाँ हमारे इंडस्ट्री में फीमेल फ्रेंडशिप्स कैसी हैं. आर वी ऑल्सो लाइक यार देखिए पिक्चर ढंग की नहीं थी, डोंट डू सच फिल्म्स अगेन, और सुन ये वाला मेकअप आर्टिस्ट मत लेना, ऐसे मत करना, वैसे मत करना. डू वी डू दैट काइंड ऑफ अ कॉन्वर्जेशन विद ईच अदर कि यू नो ऐसा है वैसा है, ऐसा कुछ करना है वैसा कुछ करना है. जरे जहाँ कहवातू हो त्या हूँ कही देती हूँ एंड आई मेक श्योर कि एटलीस्ट જે લોકોને ખબર છે કે હું કયા ઇન્ટેન્શનથી કહું છું એ લોકોને હું કહી દઉં છું, બાકી જેવી જેની મરજી. બટ યુ ઓલસો હેવ લાઈક ફોર વેરી ક્લોઝ એક્ટ્રેસ ફ્રેન્ડ્સ. એક્ઝેક્ટલી. તો અમે ધેટ્સ આઈ ડોન્ટ વોન્ટ ટુ આસ્ક ધેટ ક્વેશ્ચન કે વો તો સાલો સે ચલતા આયા હૈ કે પેલું હોય ને ઘણી બધી સ્ક્રિપ્ટ્સ એવી આવતી હોય છે જે
આઈ એમ શ્યોર આપણે બી સાઇમલ્ટેનિયસલી ચાલતું જ હશે. બાકી હું દીક્ષા વ્યોમાં શ્રદ્ધા અમે લોકો બેસીને વાત કરતા હોઈએ ને રીલી એન્જોયિંગ હાઉ સટલી યુ આર પુટિંગ ધીસ આઉટ શી ઇઝ પુટિંગ આઉટ વર્ડ્સ એકદમ આમ વિચારીને ક્યારે કામ કઈ કામ સ્ટોરી ને એક વન લાઈન નીકળી જાય ને એટલે તને બી આઈ હતી હા ઓર એક પોઈન્ટ કે બાદ અમે લોકોએ હવે આમ નોર્મલાઈઝ કરી દીધું છે કે હા અચ્છા આને તો આવ્યું જ હશે એટલે યસ સ્ક્રિપ્ટ્સ ડુ ટ્રાવેલ પણ હા ઓન ધી અધર સાઈડ ઘણી વખતે એવું બી થયું છે કે કદાચ વ્યોમાએ કોઈ ફિલ્મને ના પાડી હોય ને મેં કરી હોય કે મેં કોઈ ફિલ્મને ના પાડી હોય ને બીજા કોઈએ કરી હોય તો જે મેં વિચાર્યું હતું કે આ મારે કેમ ના કરવી જોઈએ એના કરતાં કમ્પ્લીટલી ઓપોઝિટ નીકળે કારણ કે બીકોઝ શી ડિડ અ બેટર જોબ વિથ દેટ સ્ક્રિપ્ટ તો એવું પણ થયું છે કે સ્ક્રિપ્ટ્સ ખબર હોય કે આ પહેલાં આવી હતી અમારી પાસે પણ નહીં થઈ શકી કોઈ કારણોસર એન્ડ પછી ખબર પડે કે ઓ એકચ્યુઅલી હા પાડી દેવા જેવી હતી તો ઇમેજિનેશન ઓબ્વિયસલી મેટર્સ અને પણ હા અંદર ઘણી વાતો થતી સો આઈ હેવ લાઈક ટુ ફ્રેન્ડ્સ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી હુ આર લાઈક વેરી ક્લોઝ નેત્રી એન્ડ હિરોલ એન્ડ લાઈક વી આર લાઈક રિયલી રિયલી સ્ટ્રોંગ apart from that I have a very cordial relationship with everyone and like genuinely good intentioned relation I have with everyone ke mare if I have something to talk about મને યાદ છે આપણે પણ વચ્ચે એક વાત થઈ હતી જ્યારે મેં કીધેલું કે આવી રીતે કંઈક ફોન આવવાનો છે ઓર સમથિંગ કંઈક કંઈક એવું કંઈક હતું સો ઇફ આઈ હેવ ટુ વોર્ન સમબડી અબાઉટ સમથિંગ આઈ વિલ અને મને ખબર જ છે કે સારી રીતે જ લેવાશે કારણ કે એવરીબડી ગોઝ થ્રુ અ વેરી સિમિલર જર્ની વેરી સિમિલર પીપલ ઇન ધ ઇન્ડસ્ટ્રી તો બધાને એવું એવી તો જો એવું હોય કે આમાં વોર્ન કરવા જેવું છે તો આઈ વિલ ઓલવેઝ ડુ દેટ એન્ડ ઓફકોર્સ આઈ હેવ નથિંગ બટ રિસ્પેક્ટ ફોર એવરી ફિમેલ ફોર લાઈક એવરી ફિમેલ ઇન ધ ઇન્ડસ્ટ્રી બી ઇટ એક્ટ્રેસીસ ઓર એનીબડી ફ્રોમ ધ ક્રૂ ઓર ટેકનિકલ ટીમ એવરી વન એન્ડ આઈ વિલ ઓલવેઝ હેવ અ ગુડ રિલેશન વિથ ધેમ રાઈટ એટલે મારું તો એવું છે કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી બટ ઓલ આર ફ્રેન્ડ્સ એટલે ઇટ ડિપેન્ડ્સ વેર વી આર મીટિંગ વોટ ઇઝ ધ કોન્વર્ઝેશન ગોઈંગ ઓન એની ઉપરથી કંઈક આમ વાત નીકળે સ્ક્રિપ્ટની કે વોટ એવર યુ સેડ લાઈક ધ મેકઅપ પર્સન વોટ એવર એની ઉપરથી કંઈક વાત નીકળે ને મારે કહેવા લાયક કંઈક હોય તો આઈ ઓલવેઝ ટેલ ધેમ બટ એવું નથી હોતું કે કંઈક થાય અને સડનલી આઈ કોલ અપ સમબડી એન્ડ યુ નો સે કે અરે આવું થયું આવું ના કરતે આવું ના કરતે એવું બધું નથી થતું So I have friends, it all depends on the conversation, yeah. Yes, I feel the same thing, that I have a very neutral and very consistent relationship with every actor that is there in industry. અને ઉપરથી મારે એકચ્યુઅલી આ શીખવું છે કારણ કે હું બહુ સોશિયલ છું નહીં વેન ઇટ કમ્સ ટુ મી બીંગ ઇન માય પર્સનલ સ્પેસ આઈ એમ વેરી લેઝી આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો આઉટ સેમ હિયર આઈ એમ નોટ અ પાર્ટી પર્સન અને આમ કશું બહાર જવું હોય ને તો એવું લાગે અરે યાર નો નોટ અગેન એવું થઈ જતું હોય છે ઘણી વખત આઈ ડોન્ટ એનીથિંગ ટુ સ્ટે યાર યાર સેમ હિયર આઈ એમ સો મચ ઇન માય કમ્ફર્ટ ઝોન સો હું એકચ્યુઅલી હું બહાર જ નથી નીકળતી એટલે એવું કંઈ ગ્રુપ હોય એટલે એવું કશું નથી કે એવું ગ્રુપ થયું નથી કે પણ એવી કંઈ આઈ ડોન્ટ નો હાઉ ટુ પુટ ઇટ પણ એવું કંઈ થયું જ નથી કે આમ મારા ફ્રેન્ડ્સ હોય કે જેમની સાથે હું અને એમને એમ જ નથી એટલે નોટ ઓન્લી અબાઉટ ધ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડ્સ પણ મારા જનરલ જ બધા ગેમ ફ્રેન્ડ્સ જ છે વી કમ ઓન પબજી વી પ્લે પબજી એન્ડ વી ગો બહુ જ કંઈ રામાયણ થાય જ નહીં પણ આ વર્ષે મેં સ્ટાર્ટમાં જ છે ને એકચ્યુઅલી મારા ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરીમાં મૂક્યું હતું કે મને બહેનપણી પાર્ટનર જોઈએ છે ચાલવાના મોટિવેશન માટે એન્ડ આઈ ફાઉન્ડ સો મેની ગુડ રિવર્ડ્સ ફ્રોમ ઓલ અવર ઇન્ડસ્ટ્રી લેડીઝ એટલે આઈ એમ વેરી એક્સાઇટેડ એટલે આઈ થિંક દેટ ઇઝ માય મૂવ ટુવર્ડ્સ યુ નો આઈ એમ મેકિંગ અ મૂવ કે ચલો લેટ્સ સ્ટાર્ટ અ ગર્લ ગેંગ ગર્લ ગેંગ વેરી બેડ કે એવું શરૂ કઈ રીતે કરવાનું પણ આઈ એમ ક્વાઇટ હોપફુલ કે હવે ચાલવા જઈને જરાક બહેનપણીઓ બનાવીશ 2024 I mean, of course, yeah, everybody, we have all met and Isha, I know since so many years, I'm in London, પહેલી વાર મળ્યા હતા સ્ટાર પ્લસ ના ઓલામાં અને નાટકોના રિહર્સલ્સમાં અને સો ઇન દેટ સેન્સ ઓફકોર્સ આઈ વુડ સે દેટ વી આર ઓલ ફ્રેન્ડ્સ ઓફકોર્સ નોટ ક્લોઝ બીકોઝ એવરીબડી ઇઝ બિઝી ઓલ્સો આઈ એમ અ મધર આઈ હેવ લાઈક અ લોટ ઓફ અધર થિંગ્સ દેટ આઈ હેવ ઓન ધ પ્લેટ સો યુ નો આઈ હેવ દેટ પાર્ટ ઓફ માય લાઈફ વિચ આઈ ગીવ અ લોટ ઓફ ટાઈમ ટુ
But I have a lot of friends in the industry who guide me, you know, like I said, Aarti and Sandeep bhai are there. I would definitely, I would call them mentors rather than friends. So, I have a very nice quote which I'd like to share since you asked this question. We should all realize that there are so many different words for people. Hmm. Not everybody should be called a friend. There are mentors, there are inspirations, there are acquaintances, there are workers. Yes. You know, so these are all terms and we should, I think, differentiate those terms. Yeah. Not everybody is a close friend, but that doesn't mean that you're not like... Correct. Not close to not on talking exactly. terms. Exactly. Yeah. So, but of course, Viral is one person, you know, because I started with him. Parthar and me started as producers with him and Viral is ekdam keva na advice deva ma expert એટલે Viral bicharo am ena lagan thato fera patra kare maro phone jato ne Parthar ke lagan chalu che to ena mare Viral sathe vat karvi padse so Viral is definitely one person I would call a friend in that sense because he's there to guide me in all of that but everybody else you know Malhar was a you know because he kind of મેં કીધું કે આવે તો પિક્ચર બનાવે છે શું કરે તો હી ઇન્ટ્રોડ્યુસ મી ટુ વીરલ સો ઇન ધેટ સેન્સ સો એવરીબડી ઇન ધેટ સેન્સ ઇઝ વેરી હેલ્પફુલ મને તો હવે મારે તો બહુ અઘરું થઈ જશે કારણ કે મારે તો બહુ જ બધા મિત્રો છે ઢગલો એટલે સૌથી પહેલી તો મારી ટીમ જ મારી બહુ જ અંગત એમ કારણ કે મારી ટીમ લગભગ 20-25 વર્ષથી બદલાઈ જ નથી અને કદાચ એ ન હોય તો એમની નેક્સ્ટ જનરેશન આવે એટલે ધારો કે હેતુલ છે તો હેતુલના પપ્પા સાથે અમે કામ કરતા હતા તો હવે હેતુલ છે તુષારભાઈ સાથે કામ કરતા હતા હવે મિતાઈ છે એ તુષારભાઈ પણ મિત્ર મિતાઈ પણ મિત્ર એમ અને કદાચ અમારી એજને કારણે આમ આમ પેલા મધર ફિગર જેવું કેમ પણ બધા બહુ જ અંગત મિત્રો એટલે હું કંઈ પણ કોઈને પણ પ્રોબ્લેમ વિશે કંઈ પણ વાત વિશે કંઈ પણ કકળાટ વિશે હું કોઈને પણ મારા યુનિટમાંથી ફોન કરીને કહી શકું એનીવન પ્લસ બધા જ જે પ્રોડ્યુસર્સ છે એને દરેક વખતે જુદી જુદી રીતે મળવાનું થાય ક્યાંક કોઈકને હેલ્પ કરવાનું થાય ક્યાંક કોઈકને કંઈક આ કરવાનું થાય કંઈક એમને ગાઈડ કરવાના થાય એટલે એ લોકો પણ બધા મિત્રો એટલે ધારો કે એવું નહીં કે હું બધાને ત્યાં અંગત રીતે એમ કે જવું અને મળું જ કેમ પણ મને ફોન કરતાં કોઈને પણ ખચકાટ ના થાય સેમ એ લોકોને પણ મને ફોન કરતાં ખચકાટ ના થાય એટલે એવા બધા બહુ જ એટલે અક્ષર ક્રૂ નથી અક્ષર્સ ફેવરિટ પીપલ એમ એવું એમ એટલે ગમે ત્યારે કે હવે આજે તો ચા પીઓ આજે તો પાણીપુરી ખાવા મળું આજે તો પીઝા પછી એમાંથી પાછું આઈસ્ક્રીમનું એક ગ્રુપ જુદું હોય કારણ કે આઈસ્ક્રીમ વાળા બહુ ઓછા હોય પીઝા વાળા થોડા ઓછા હોય એટલે એવા બધા મારા તો ઢગલો ગ્રુપ છે ઢગલો કોફી વાળા બહુ જુદા હોય પણ બધા જ ઇન્ડસ્ટ્રીના હોય અને પ્રોડ્યુસર્સ જે અમે ટેલિવિઝન કરતા હતા એ સમયના પ્રોડ્યુસર્સ અત્યારે ફિલ્મ્સના પ્રોડ્યુસર એ બધા જ બહુ જ અંગત લોકો છે બહુ ઢગલો લોકો વેરી નાઇસ મેરે કો એસા લગતા હૈ આપકો મેરે કો મિલકે એક ઇનિશિએટ કરના ચાહિએ એક છોટા સા ઇવેન્ટ જહાં પે ઇન સબકો લેકે 3 દિન કા ના એસા બોન્ડિંગ ઇવેન્ટ કરના ચાહિએ સચી જા ચિલ કરો બી ફન નો બટ બોન્ડિંગ તો હે બટ નોટ ટાઈમ કરેગા કારણ કે પ્રોડ્યુસર્સ ના એટલા બધા જુદા પ્રકારના પ્રશ્નો છે દીપાલી અને જે કોઈને નથી ખબર જે પ્રોડ્યુસર્સ ના પ્રશ્નો છે જે પ્રોડ્યુસર્સ ની જે સ્ટ્રગલ છે એમાં એ લોકોએ એકબીજા સાથે બહુ જ કોઈ પણ પ્રકારનો ફિલ્ટર રાખ્યા વિના વાત કરે ને તો જ શક્ય બને તો જ એનો ઉકેલ આવે ધારો કે મારી ફિલ્મની ફર્સ્ટ ડે પાયરસી થઈ હોય તો એ મને ખબર છે કે પાયરસીના રિઝલ્ટ શું આવે તો હું કોઈની પણ પાયરસી થાય તો આઈ ઇમિડિયેટલી પાર્થિવભાઈને રાત્રે 12 વાગે કોલ કર્યો હતો મેં કીધું લેટ્સ ગો અને લેટ્સ ફાઇલ ધ કમ્પ્લેન્ટ એમ અને અમે પાયરસીમાં ગયા અમે સાયબર ક્રાઇમમાં ગયા સો એ બધા પ્રશ્નો માટે જ્યારે પ્રોડ્યુસર્સ સતત સાથે રહેવું પડે એટલે ધે બીકમ એટલે વધારે ફ્રેન્ડશિપ એ લોકોની વધારે મજબૂત થઈ જાય છે વો તો પૂરા કમ્યુનિટી હે કે રાઈટ ઈવન વેન વી આર સેલિંગ ધ રાઇટ્સ સો અમે લોકો અંદર વાત કરી જ લઈએ પ્રોડ્યુસર મિત્રો હોય વી વિલ ઇમિડિયેટલી કે આ ટર્મ્સ કરાય આ ટર્મ્સ ના કરાય એવરીથિંગ સો એ તો અમારી બહુ જુદા પ્રકારની ફ્રેન્ડશિપ પણ બહુ મજબૂત હોય અમારી ઓલસો વેન અભી ઇન્ડસ્ટ્રી તો ગ્રો કર રહા હૈ ઇટ્સ નોટ કે વહાં પહોંચ ગયા તો અભી તો યે કન્વર્સેશન્સ ઓર હોને જરૂરી હૈ હોને ચાહિએ હોને ચાહિએ અભી સાથ મે રહેંગે વો ફાઉન્ડેશન બનાયેંગે તો ફિર વી ટેક ધીસ અહેડ સાથ મે પ્રોડ્યુસર રહેંગે તો હી કોઈ આપકો આપકો સુનેગા ટ્રુ કે તમારો એકનો પ્રશ્ન છે એ મારો છે આજે પ્રશ્ન આવતીકાલે માનસીનો છે પરમ દિવસે કદાચ વૈશાલનો હોય એના પછી દિવસે કેડીનો હોય બધાના પ્રશ્નો હોઈ શકે ત્યારે વિજયગીરીની ફિલ્મ આવતી હોય તો બધા પાછળ ઊભા રહી જાય કે વિજયગીરીની ફિલ્મ આવે છે ચલો હવે અત્યારે આની ફિલ્મ આવે ચલો એમ સો એ જ્યાં સુધી ફ્રેન્ડશિપ નહીં થાય ને જ્યાં સુધી એ યુનિટી નહીં થાય ને ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીને
જુદી જુદી રીતે પ્રશ્નોનો સામનો કરવો પડે. બધા સાથે હશે તો નહીં થાય. સો એ બહુ જરૂરી છે. યસ, મતલબ ઉસ સબકા સબસે બેસ્ટ પાર્ટ વુડ બી સબસિડી, ધ કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ્સ ધેટ ઇટ ટેક્સ સબસિડી. જબ તુમ આઈ વુડ ડુ અ સેપરેટ ચેટ શો ફોર ધેટ વિથ ધ ટુ ઓફ ધેમ. આઈ હેવ 7 ફાઇલ્સ, પેલી ગોડા ફાઇલ્સ એટ માય ઓફિસ. મારા મેઇન ગોડા ફાઇલ, ગોડા ફાઇલ મારા ટેબલ પર પડે, એની વેન કેન સી, એ રિફર કરી શકે, એના ફોટા પાડી શકે, એની સબસિડીની ફાઇલ બનાવીને સબમિટ કરી શકે. It's that clear. Amazing. Wow. But it's a lot of effort. It's so much. Like, you need two people only to do that. Yes, yes. From the beginning. I didn't enter in that. I said, Parth, this is your department. It's Parth, I don't know. આરતીબેને કીધું છે ત્યાં એક બેગ આગળ લઈને આવ્યા. આરતીબેને કીધું છે સબસિડી, મેં કીધું મેં આવું નતું કીધું. પેલા લોકો ચલાવી બી દીધું કે આરતીબેને કીધું છે પાછળ આવશે જ મોટી ફાઇલ. Okay, one that question that I wanted to ask, it was what are your thoughts about the scope of OTT? Because એક કહીં પે હૈ, એક કહીં પે હૈ, એક કહીં પે હૈ, મતલબ બહુત અલગ, દેર ઇઝ નો વેવલેન્થ દેટ્સ રાઇટ નાઉ મેચિંગ. સો વોટ ડુ યુ હેવ ટુ સે અબાઉટ ધ સ્કોપ ઓફ OTT એન્ડ યોર કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ ઇટ? ધેર શુડ બી મોર OTTs. ધેર શુડ બી મોર OTTs. ધેર શુડ બી એક્ઝેક્ટલી કોમ્પિટિશન ટુ હાઈ પ્રોડ્યુસર્સ, બટ ધેન યુ ગેટ મોર પ્લેટફોર્મ્સ ટુ શોકેસ ધ ફિલ્મ્સ. સેકન્ડ થિંગ, OTT છે ને જો અમારી જેવી એજ ગ્રુપ માટે બહુ સારું, અથવા તો એટ લેન્થ તમારો પરફોર્મન્સથી ક્યાંક વખાણ થાય એ માટે બહુ સારું. કારણ કે ફિલ્મમાં તમને કદાચ સ્ક્રીન પ્રેઝન્સ કેટલી મળે ખબર નથી, OTTમાં તમને આરામથી તમે શોકેસ કરી શકો તમારે. યસ, લોટ ઓફ ન્યૂ ફેસીસ એઝ વેલ. યસ, ધેટ્સ હાઉ યુ ગેટ ધ ઇન્ડસ્ટ્રી બિગર એન્ડ બેટર. એટલે એ એના માટે બહુ સારું છે. અગેઈન, ગુજરાતી OTT જેમ ગુજરાતી ફિલ્મ્સની તે એના પોકેટ્સ બહુ નાના છે. કરેક્ટ, રાઈટ. પ્રોડક્શન સ્કેલ મારે જો મારે કોમ્પિટ સીધું નેટફ્લિક્સની સિરીઝ સાથે કરવાનું, રાઈટ. અત્યારે ધારો કે રેલવેમેન સાથે મારે કોમ્પિટ કરવાનું, હિન્દી હોય તો પણ, તો એની જેટલું બજેટ તો ગુજરાતી OTT પાસે નથી જ. એટલે બહુ જ ઓછા બજેટમાં મારે કંઈક કરવાનું. મહેનત એટલી ને એટલી છે, ઇનફેક્ટ વધારે વધારે રાઈટ. મહેનત એટલી જ છે, તમારે વધારે કન્ટેન્ટ કરવાનું છે, એ જ તમારે લુક આપવાનો છે ફિલ્મ જેવો જ. ટ્રીટમેન્ટ બધી રીતે તમારે તમારે એના એના ટેકનિકલી પણ એટલું સાઉન્ડ થવું જોઈએ, એનું વિઝન પણ એટલું સરસ લાગવું જોઈએ. પણ અગેન, એ બધાના પોકેટ્સ બહુ નાના છે બીકોઝ વી આર રિજિયનલ પ્લેટફોર્મ્સ. સો એના માટે થઈને તો, અને વી આર વેરી નિયર ટુ હિન્દી, કારણ કે આપણે ગુજરાતી નહીં જોઈએ તો હિન્દી તરફ જોઈ લઈશું. એટલે એ OTTના સ્કોપ બહુ સરસ છે, પણ એના માટેની હોલ્ડિંગ કેપેસિટી પણ બહુ જ હોવી જોઈએ. જે પણ OTTના છે એ લોકોની હોલ્ડિંગ કેપેસિટી એટલી બધી હોવી જોઈએ કે એ લોકોને એવો વિશ્વાસ હોવો જોઈએ કે અમે નાખ્યા કરીશું, 10 વર્ષે પૈસા મળશે. પણ વી હેવ ટુ જસ્ટ, કારણ કે બર્નઆઉટ તો બહુ જલ્દી થઈ જાય તમારા કન્ટેન્ટ, એટલે તમારે સતત આપવું પડે અને સતત સારું આપવું પડે. બીકોઝ દેટ ઇઝ વન પ્લેટફોર્મ કે વહા પર તુમ એસા રિફ્રેશ કરો ના તો તુમકો ઇન્સ્ટાગ્રામ કે ફીડ કે જૈસે એક નયા પોસ્ટ ચાહિયે ચાહિયે, રાઈટ. લાઈક દેટ, ઇટ્સ દેટ કાઇન્ડ ઓફ અ થિંગ કે યુ નો યે દેખ લિયા અભી ક્યા, યે દેખ લિયા. બીકોઝ રાઈટ નાઉ હમ નેટફ્લિક્સ યા એમેઝોન ભી દેખતે હૈ તો ઉસમે ભી વી સી કે અરે યાર યે સબ દેખ લિયા અભી ક્યા. સો વેન ઇટ કમ્સ ટુ ગુજરાતી તો ઉસ ફ્રીક્વન્સી મે આઈ થિંક ક્વોન્ટિફાઈંગ ફોર્મેટ મે બનના ભી પડેગા. એન્ડ ફિર ક્વોલિટી, ક્વોલિટી ઓલસો, ક્વોલિટી ઓલસો, ક્વોન્ટિટી સિર્ફ નહીં, એન્ડ બજેટ. Yeah, and budget. Yes, I like this is more insightful for me also. I'm also because this is how we learn, right? This is how we get to know what is actually happening from a very valid point of view. But yes, from my little eye, I do feel ke ગુજરાતી ફિલ્મો ગુજરાતી પ્લેટફોર્મ પર બહુ જ બધા લોકો જુએ છે, એટલે મારી એટલી બધી ફિલ્મો હશે અથવા તો ઇન જનરલ એટલું બધું કોન્ટેન્ટ છે કે જે મેં લોકોને લેમેન લોકોએ મને ડિરેક્ટલી કીધું હોય કે અમે આ ફિલ્મ શેમાર ઉપર જોઈએ. એક્ઝેક્ટલી, એટલે લોકો છે અને એ લોકો જુએ છે, અને એવું પણ ડેડિકેટેડ ઓડિયન્સ છે જેને શેમારૂની બધી ન્યૂ રિલીઝીસ ખબર છે, રાઈટ. અથવા કોઈ પણ ગુજરાતી પ્લેટફોર્મ પર. પણ ફોર એક્ઝામ્પલ, હવે મને ખાલી આમ એક કન્સર્ન એવો થાય, એટલે આઈ ડોન્ટ નો કે એની પાછળનું કારણ શું હોઈ શકે, પણ જેમ કે ખાટી મીઠી જે છે, હવે મને એ ફોર્મેટ બહુ ગમ્યું હતું. યુ નો સમટાઈમ્સ સમ સ્ટોરીઝ વિચ આર સો સિમ્પલ, જેની અંદર એટલે ઓવરઓલ જે મેકિંગનો બજેટ કે સેટનો બજેટ એવો તમને મોટો તામઝામ ના જોઈએ, પણ કોઈક સરળ વાત છે ને, જેમ કે હું અને મમ્મી વી એટ ફોર્મ
formed a habit. I think I texted Arohi or Auntie also that we were so enjoying to watch that every day. Now this is a normal Gujarati household around me at least. એટલે હા ગુજરાતી કોન્ટેન્ટ જેટલું ક્વોન્ટિફિકેશનમાં બને પણ સારા સારા સંવાદો અને સારો સારા સબ્જેક્ટ. મેબી વી કેન પ્લે સેફ એન્ડ ધેન સ્ટાર્ટ. મેબી પ્લેઈંગ સેફ વુડ મેક મોર ધેન પ્લેઈંગ સેફ કરતા ઈટ હેઝ ટુ બી એટ ધી એન્ડ ઓફ ધ ડે કોન્ટેન્ટ તો સારું હોવું જ જોઈએ. કારણ કે નેટફ્લિક્સ પર કે એવા કોઈ પ્લેટફોર્મ પર બી દિવસમાં 100 વસ્તુ આવતી હશે ને તો આપણે જે બે ત્રણ વસ્તુઓ જોઈશું એ જ જોઈશું જેનું કોન્ટેન્ટ સારું છે, રિવ્યુઝ સારા હોય, વિચ એઝ યુ નો વિચ વી હેવ હર્ડ અબાઉટ કે આ સારું છે તો જ હું આઈ વિલ ગીવ એફર્ટ એન્ડ યુ નો હું 8 એપિસોડ કોઈકના જોઉં જો મને એના રિવ્યુઝ સારા મળ્યા હોય. તો એટ ધી એન્ડ ઓફ ધ ડે કોન્ટેન્ટ તો મેટર કરે જ છે. એન્ડ ઓટીટી ઓફકોર્સ એ ફિલ્મો માટે તો પહોંચાડવા માટે જ્યાં આપણે ઇન્ટરનેશનલ રિલીઝીસ બહુ અઘરી હોય છે એ થતી પણ નથી હોતી. પાયરસી બહુ જ મોટા પાયે થઈ રહી છે એટલે ફિલ્મ કે સિરીઝ બહાર બધા લોકો એ પાયરેટેડ જુએ છે અને એટલે કદાચ એ જે બહારથી જે એમને પૈસા મળવા જોઈએ જે ઓટીટી પ્લેટફોર્મ્સ છે એને જે સબસ્ક્રિપ્શન મળવા જોઈએ એ નથી મળતા. બિકોઝ મોટાભાગનો પ્રશ્ન મૂળ ઉદ્દેશ શું હોય કે ગુજરાતી કન્ટેન્ટ ગુજરાતની બહાર પણ પહોંચાડવું. હવે ગુજરાતની બહાર જેવું કન્ટેન્ટ એની પર આવે ઇમિડિયેટ પાયરસી થઈ જાય. ઇન્ડિયામાં યુ કેન કંટ્રોલ પણ આઉટ ઓફ ઇન્ડિયા યુ કેન નોટ કંટ્રોલ. એટલે એ લોકો બધું જ આપણું કન્ટેન્ટ જુએ એ પાયરસીમાં જુએ અને પાછો બહુ રાજી થઈને કે પ્રોબ્લેમ એ બી છે કે બીકોઝ એ લોકો પાસે એક્સેસ નથી એટલે પણ છે ફોર એક્ઝામ્પલ નેટફ્લિક્સ પર નથી, જોજો પર નથી, શેમાર ઉપર નથી, હોટસ્ટાર પર નથી, એમેઝોન પર નથી એટલે અમે લોકો આની ઉપર જોઈએ. હિન્દીમાં એ લોકોને આવું થાય તો એ તો કાન ખજૂરાના પગ જેવું છે, લોકોને તો આટલો લોસ થાય. ગુજરાતી તો બિચારું અડધું તૂટી જાય. સો અમને અને પાછા એટલા રાજી થઈને એટલે પાયરેટેડ કંઈક જુદા લોકો વાળું કંઈક જોતા હોય પોટલક પાર્ટી કરીને આપણને ફોટા પાડી મોકલે. ભાઈ અમારો તો જીવ નો એટલે એશિયા કીધું એવા પણ છે કે એ લોકો ત્યાં રાહ જોતા હોય છે કે ક્યારે આવશે કે પછી એ લોકોની એક એક બે મહિના પછી ધીરજ ખૂટી જાય પછી એ લોકો જો અપને એફર્ટ્સ પૂરે ડાલતે હૈ કે ઇધર દેખ લેતે હૈ ઇધર દેખ લેતે હૈ વેટ કર લેતે હૈ કુછ મિલ જાય કુછ મિલ જાય એન્ડ ધેન મેબી દે ગો થ્રુ અ રાઈટ પ્લેટફોર્મ બટ ધેન વેન ધ એક્સેસ ઇઝ નોટ ધેર યુ કાન્ટ ડુ મચ. સો ધેટ પ્લસ વોન્ટેડ ટુ સ્પીક અબાઉટ હિટ્સ એન્ડ ફ્લોપ્સ. હાઉ ડુ વી ડીલ વિથ ઇટ યુ ગાઈઝ એઝ એક્ટર્સ એન્ડ પ્રોડ્યુસર્સ એન્ડ ઓલ ઓફ અસ? ઈશા, મેં તો ઘણા બધા ફ્લોપ્સ જોઈ લીધા એટલે બટ ઓન અ સિરિયસ નોટ એઝ એન આર્ટિસ્ટ કદાચ મને એનાથી અફેક્ટ નથી થયું એઝ એન એક્ટર બીકોઝ મેં મારી જોબ 100% કરી. થ્રુ ધી ઇન્ડસ્ટ્રી મને ઘણું એપ્રિસિએશન મળ્યું. સો ઇન્ડસ્ટ્રીમાં ખબર પડી ગઈ કે ઈશા કરી શકે છે, વિચ આઈ વોઝ ગ્રેટફુલ ફોર. કે ભલે જે ફિલ્મો કદાચ ન પણ ચાલી હોય પણ મને ઇન્ડસ્ટ્રીથી ઘણું બધું વેલિડેશન મળેલું છે, સો આઈ એમ સેફ ઇન દેટ વે. પણ હા, ઇટ ફીલ્સ સેડ કે જ્યારે તમારી ફિલ્મ ન ચાલે તો, કારણ કે ઇન ધી એન્ડ યોર ઓડિયન્સ ઇઝ યોર વેલિડેશન. સો વેન દેટ હેપન્ડ વિથ ત્રણ એકા તો ઓબ્વિયસલી આઈ વોઝ ઓન it was unbelievable for me and I was still touching everyone. Is this true? Is this true? And it was true. So, પણ હા, અત્યાર સુધી મને એટલું પર્સનલી બહુ અફેક્ટ નથી કરી રહ્યું કારણ કે આઈ એમ નોટ એટ અ સ્ટેજ વેર આઈ કેન કંટ્રોલ ઇટ. વન્સ આઈ એમ એબલ ટુ કંટ્રોલ ઇટ તો કદાચ મને એવું થશે કે જો આ મારા લીધે આવું થયું કે મારા કારણે કદાચ આઈ કુડ હેવ ડન બેટર
ત્યારે મને અફેક્ટ કરશે ઓર લાઈક હાઉ માનસી ઇઝ એન એક્ટર એન્ડ અ પ્રોડ્યુસર એઝ વેલ તો ત્યારે મને ફરક પડશે ને ત્યારે કદાચ એ ચેન્જીસ હું પોતાનામાં લાવી શકું કે અચ્છા એઝ અ પ્રોડ્યુસર તમે શું કરી શકો પણ આઈ થિંક અત્યારે ગુજરાતી એક્ટ્રેસીસ માટે એ ઇટ્સ અ પ્લસ પોઈન્ટ કે જ્યાં ફ્લોપ્સ ડોન્ટ રિયલી મેટર ટુ યોર ટેલેન્ટ એઝ ઓફ નાઉ હિટ્સમાં આઈ એમ યુઝ્યુઅલી અનબોધર્ડ જસ્ટ યુ નો થેન્કિંગ ગોડ એન્ડ બીંગ ગ્રેટફુલ અબાઉટ ઇટ બટ એટ ધ સેમ ટાઈમ રિયલી બીંગ હેપી અબાઉટ ધ મેકર્સ ધ ટીમ દેટ રિયલી વર્ક હાર્ડ ઓન ઇટ ફ્લોપ્સમાં એમાં કેવું થાય છે કે જ્યારે ઇફ ઇટ ડીડ નોટ વર્ક આઉટ ધેન સડનલી મને એવું રિયલાઇઝ થાય કે વોટ વોઝ રોંગ વિથ ઇટ અને પછી હું જો એનાલાઇઝ કરવા બેસું ને તો મને સમજાય ઓડિયન્સનો પર્સપેક્ટિવ એન્ડ આઈ આઈ વિલ લાઈક યા આઈ સી ઇટ આઈ હિયર યુ આઈ કેન ફીલ દેટ ધીસ વોઝ વોટ વેન્ટ રોંગ એન્ડ ધેન ઇટ ઇઝ અ લર્નિંગ બટ એટ ધ સેમ ટાઈમ મને સમજાઈ જાય ને એકવાર કે ઓ ધીસ ઇઝ ધ રીઝન ઇટ માઇટ હેવ નોટ વર્ક અને પછી મને લાગે કે ઓકે મેક સેન્સ ઓફકોર્સ વાય નોટ તો યા દેટ્સ હાઉ આઈ ટેક ઇટ હા ઇટ્સ વેરી મચ્યોર વે ઓફ લુકિંગ એટ ઇટ કે યાર મે બી ઓડિયન્સ કો યે ચાહિયે થા એન્ડ વી ડીડ સમથિંગ ઓન ધીસ લાઇન્સ યા યા એન્ડ ઇટ બેઝિકલી પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ વર્ક એવરી ફ્રાઇડે ઇઝ અ ડિફરન્ટ થિંગ યુ હેવ ટુ ડીલ વિથ ઇટ ઇટ્સ ધ સેમ વિથ મી ઓલસો હું વધારે નથી જ વિચારતી એટલે જો હિટ ગઈ તો આઈ એમ જસ્ટ ગ્રેટફુલ કે આઈ ગોટ ટુ ડૂ ધીસ ફિલ્મ એન્ડ ઓડિયન્સ લવડ ઇટ અને જો ફ્લોપ જતી હોય છે તો આઈ આસ્ક માય યુ નો મેન્ટર્સ ઓર હુએવર લાઈક હુએવર હેઝ સીન ધ ફિલ્મ કે શું ના ગમ્યું વોટ કેન આઈ ઇમ્પ્રુવ એન્ડ આઈ જસ્ટ ટ્રાય કે યુ નો કે નેક્સ્ટ ફિલ્મમાં કદાચ એ સેમ રિપીટ ના થાય ઓર આઈ એમ બેટર દેન વોટ આઈ ડીડ બીકોઝ અલ્ટિમેટલી આઈ ફીલ બધું જ ઓડિયન્સના જ હાથમાં હોય છે સમટાઈમ્સ દેર ઇઝ અ ફિલ્મ જે ઇન્ડસ્ટ્રીવાળા લોકોને બહુ જ ગમતી હોય છે બટ ઇટ ડઝ નોટ વર્ક એટ ધી બોક્સ ઓફિસ દેટ ઓલ્સો હેપન્સ અને ઘણી વખત ઊંધું પણ થતું હોય છે ઇન્ડસ્ટ્રીવાળા લોકો આમ ક્રિટિક્સને લઈને ઇટ્સ નોટ ગુડ ઇટ્સ નોટ ગુડ બટ ઇટ ડઝ રીલી વેલ એટ ધી બોક્સ ઓફિસ એટલે ઘણું બધું બહુ જ મિક્સચર હોય છે એટલે તમે જો બધું જ વિચારવા બેસતો કે અરે યાર હવે આવું થઈ ગયું હવે આનું શું કરું આ કરું ઇટ ડઝ નોટ મેક એની સેન્સ એટલે આઈ ડોન્ટ થિંક મચ ઇટ્સ જસ્ટ દેટ વોટ એવર રોલ ઇઝ ઓફર્ડ ટુ મી આઈ ગીવ માય 100% હું મારું બધું જ જે હાર્ડ વર્ક હોય છે એવરીથિંગ આઈ ડૂ ઇટ વિથ ડેડિકેશન એન્ડ દેન આઈ લીવ ઇટ ટુ ધી ઓડિયન્સ કે ઇટ્સ નાઉ યોર અપ ટુ યુ નાઇસ યસ સો ઓનલી એનાલાઇઝિંગ ધ ઓડિયન્સ ઇઝ વોટ આઈ હેવ બીન ડુઈંગ અને એમાં મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છેલ્લા 2 વર્ષથી મેં એવી શરૂ કરી છે કે ગુજરાતી ફિલ્મો છે ને ઓડિયન્સ સાથે જોવાની નોટ ઇન પ્રેમિયર્સ હું કદાચ પ્રેમિયર ચૂકી જતી હોઉં છું ઘણી બધી વખત પણ મને એક વસ્તુ તો છે જ કે મને જે ઓડિયન્સ સાથે બેસીને જોવાની મજા આવે છે ને ત્યાં મારા બહુ બધા ઇનસાઇટ ખુલે છે જે આમ હોય એવું સો યસ એક તો એવું છે બાકી હિટ થાય તો હંમેશા કોઈને પણ ગમે જ અને ફ્લોપ થાય તો એક એક્સપિરિયન્સ હોય કંઈક શીખાય પણ સરવાળે હું હિટ ફ્લોપ્સનું એક લાઇનમાં એને મૂકું ને તો હું તો ખરેખર હંમેશા મારી જાતને એક જ વસ્તુ રિમાઇન્ડ કરું છું કે ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ તરફ મંડ્યા રહો કારણ કે અત્યારે એવો એકચ્યુઅલી ટાઈમ જ નથી આવું અમે બેસીને એવું વિચારી કે હિટ છે કે ફ્લોપ છે અભી હમકો બહોત કામ કરના હૈ અને એના પછી વી કેન પ્રોબેબલી કમેન્ટ કે કેસા રહા હૈ લાઈક વી આર ધ ફ્રન્ટ બેરર્સ અભી ભી એન્ડ ધેન બાકી કે લોગ જનરેશન્સ આયેંગે તો વી વિલ બી એબલ ટુ સે ઓલ ઓફ ધીસ કે યે લોગ બેઠ કે કર સકતે હૈ ધે હેવ ધ લક્ઝરી ઓફ ટાઈમ હા પછી એવું ખબર પડે ને કે ભાઈ હવે આ ને હવે આ બહુ દૂર છે I would also like to say, what do you define as a hit and what do you define as a flop is very important. Box office, basically. So if box office hoy, to of course, away as producers, we want to make sure jay invest kare shay mara mero ko badda na paisa. We would want to make sure they not only get them, but also want to invest in more projects. So that is definitely something that we care about. So for example, like Kutch Express did not make the same money as a Tronika did. But was it a flop? No. Because it was a hit in so many ways. Firstly, for me and Parthiv, we tried to do something different and it worked. Film Companion mentioned it. I mean, that for me was hit. Maybe because our box office was shaped. Anupama Chopra mali ne mane kidu ke I loved your film. For me, that was like, okay, I love it. So, I'm talking about personal victories here. Of course, on the box office, you want ke, everybody wants ke badhani films kaam kare. It's a business at the end of the day. But, like I said, we have to figure out how you do it and how you choose the scripts accordingly so see દરેક film નું એક learning હોય જ એક એક માં આ શીખવા મળે બીજા માં શીખવા મળે પછી માં શીખવા મળે એટલે
કન્ટેન્ટ મારું હું ને સંદીપ બહુ એ બાબતમાં ક્લિયર છે કે આપણે જે બનાવ્યું આથી આજથી 10 વર્ષ પછી પણ આપણને ગમશે ને. ડિપાર્ટમેન્ટનું લર્નિંગ છે કે આ એક ડિપાર્ટમેન્ટમાં થોડી કચાશ રહી છે તો એ લર્નિંગ હવે નેક્સ્ટમાં ન હવે આમાં ન થવું જોઈએ. એટલે મારા માટે બહુ હું એક કાયમ એક ખાલી આ ક્રેક કરવાનું છે. દરેકમાં મારી પાસે 2-5 વસ્તુઓ હોય કે આ એક ક્રેક કરી લઉં પછી વાંધો નહીં. એટલે હજી એ લર્નિંગ ચાલુ જ છે. અને એમાં એક પણ વાત છે ને કે ગુરુદત્તની કેટલી ફિલ્મો ફ્લોપ હતી વાઇલ હી વોઝ અલાઈવ અને હવે ધે આર કન્સિડર્ડ ક્લાસિક ક્લાસિક એન્ડ કલ્ટ. મેરા નામ જોકર એ આવે તો શુક્રવારે સોમવારે ઉતરી ગઈ. યસ એક્ઝેક્ટલી. અને મેરા નામ જોકર અત્યારે તમે વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ્સ ઓફ એટલે નંબર્સ તો છે જ અગત્યના કારણ કે નંબર્સને કારણે જ તમે ફરી કરી શકો છો. એટલે એ અમારા પાછા ક્ષેત્રમાં પાછા બહુ જુદા પ્રશ્નો એવા થાય કે તમે ફૂટફોલ ગણો હવે તો બોક્સ ઓફિસ કલેક્શન પણ નહીં. એટલે એમ કે 10 રૂપિયાની ટિકિટમાં જેટલા માણસો આવ્યા એટલા 150 રૂપિયાની ટિકિટમાં. એટલે એ તો બધા એન્ડલેસ ડિસ્કશન છે. કરેક્ટ. લાસ્ટ ટુ ક્વેશ્ચન્સ એક્ચ્યુઅલી લાસ્ટ ટુ ક્વેશ્ચન્સ. સો ટોકિંગ અબાઉટ ફેવરેટ મેલ એક્ટર્સ ફેવરેટ વર્કિંગ વિથ સમબડી કે કિસી કે સાથ કામ કિયા હૈ તો વો અચ્છા લગા યા કિસી કે સાથ કામ કરના હૈ ઓર વો બાકી હૈ એનીબડી સ્ટાર્ટિંગ ફ્રોમ યુ. આઈ થિંક ઇટ્સ નોટ ધ રાઈટ ટાઈમ ટુ સે ધેટ. આપણે એક્ટર્સ ઓલસો વેર ધેર આર સો મેની ઓપન ઓપોર્ચ્યુનિટીઝ. તો મેં અત્યાર સુધી કોઈ રિપીટ ડિરેક્ટર કે હવે રિપીટ પ્રોડ્યુસર સાથે હું કામ કરી રહી છું પણ રિપીટેડ લોકો જોડે એક્સેપ્ટ ફોર મલ્હાર આઈ હેવ ગોટ સો મેની વન્ડરફુલ પીપલ કે અત્યારે આઈ એમ નોટ એબલ ટુ ક્વેશ્ચન કે આમાંથી મને સૌથી વધારે કોણ ગમ્યું. કરેક્ટ. કારણ કે ઇટ બીકમ્સ અ વેરી આઈ ડોન્ટ નો એ તમારું માઇન્ડસેટ પછી ત્યાં અટકી જતું હોય છે વેન એ બધી વસ્તુઓ જ્યારે તમે એનાલાઇઝ કરવા બેસો છો ને તો એ વસ્તુ તમારા મગજમાં ગમે તે રીતે એક સેટ થઈ જતી હોય છે કે આ જે અત્યારે જોતા બી હશે ને લોકો કે ઇન્ડસ્ટ્રી વાળા જોતા છે એ લોકોના મગજમાં સેટ થઈ જતું હોય છે કે આને આવો જવાબ આપ્યો તો પીપલ વોચ ઇટ સો આઈ થિંક યાર અત્યારે બહુ જ બધા લોકો છે સારા લોકો કામ કરવા માટે ખાલી કામ કરવું છે નથી જોવા કોણ ફેવરેટ છે નથી જોવું. હવે જો કોઈ પણ ફિલ્મ અમે લોકો જોડે હોઈશું તો વધારે ધમાલ કરીશું એટલો જ ફરક હશે લાસ્ટ ટાઈમ કરતા વધારે. અને નવા લોકો જોડે કામ કરવામાં તો આઈ એમ ઓલવેઝ વેરી એક્સાઇટેડ. આઈ રિસન્ટલી વર્ક વિથ ભવ્ય ગાંધી એન્ડ ઇટ વોઝ રિયલી ફન એક્સપિરિયન્સ ટુ વર્ક વિથ હિમ. આઈ હેડ નો લાઈક કોઈ કમ્યુનિકેશન અમારું લાઈફમાં એની પહેલાં થયું નહોતું એક બે વાર સિવાય હાય હલો સિવાય એન્ડ ઇટ વોઝ લાઈક અ કમ્પ્લીટલી ન્યૂ એક્સપિરિયન્સ ફોર મી. સો એવી રીતે લાસ્ટ યર આઈ વર્ક વિથ સો મેની ન્યૂ પીપલ ઇન માય લાઈફ. મિત્ર ઓર યુ નો મિત્રને આટલા વર્ષોથી ઓળખતા હોવા છતાં પણ ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ આઝ વર્કિંગ વિથ હિમ એન્ડ ઇટ વોઝ અગેન અ વેરી અમેઝિંગ એક્સપિરિયન્સ. તો મેં ક્યારે વિચાર્યું બી નહોતું એવા લોકો જોડે મેં લાસ્ટ યર કામ કર્યું એન્ડ ઇટ વોઝ રિયલી ફન. તો આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ કે હવે કેટલા નવા લોકો જોડે કામ કરીશ જેની જોડે મજા આવશે. બટ વન પરસન આઈ વુડ રિયલી વોન્ટ ટુ વર્ક વિથ ઇઝ પરેશ રાવલ જે મારા મનમાં બહુ જ વર્ષોથી છે. સો દેટ ઇઝ વન ગોલ દેટ આઈ હેવ દેટ આઈ વિલ વન ડે વર્ક વિથ હિમ. ઓ લાઈક દેટ આઈ વુડ વોન્ટ ટુ વર્ક વિથ માનસી વન્સ. I really want to see. એટલે એક વાર તો મને મોકો હે મેરા ઓર માનસી કા તો કેસા ચલ રહા હે. I love it. I really tend to work together. Something or the other happens. Dates se aur ye nahi ho raha something or the other comes up. Yes. Yes. એટલે જો આમ કોઈ ફેવરેટ નથી યાર. એટલે નોટ ફેવરેટ બટ ધેન યુ વોન્ટ ટુ લુક ફોરવર્ડ ટુ વર્ક. ઇન લવ. ઇન લવ. બીકોઝ કોઈની પાસે જવાબ નથી પણ આપણે કંઈક કહેવું પડે. એટલે આટલા બધા કોએક્ટર સાથે કામ કર્યું એટલે એ લોકો સાથે જો ફરી કામ કરવાનો મોકો મળે તો એઝ આરઓ ઇન સાઈડ કે ધમાલ વધારે થાય બીકોઝ યુ ઓલરેડી હેવ ધેટ બોન્ડ. જે રીતે જિમિત ભરત ઓજસ મલ્હાર એવરીબડી એટલે એ બધા તો છે જ એન્ડ
ઓફ કોર્સ વેન યુ વર્ક વિથ ન્યુ પીપલ ઓલસો એ પણ ફેવરેટ થઈ જતા હોય છે બીકોઝ સેટ પર એટલી ધમાલ થતી હોય છે ને યાર સો ધે બીકમ અ ફેમિલી યુ નો એટ ધી એન્ડ એટલે એવું કોઈ સ્પેન્ડ સો મચ ટાઈમ યાર બધા બહુ ચિલ્ડ આઉટ છે બધા બહુ જ મસ્ત છે યાર એટલે બધા જો મજા જ આવે એવું છે એક્ઝેક્ટલી અને જે રીતે માનસી સાથે પણ થયું છે વી હેવ ટ્રાઈડ ટુ વર્ક ઇન અ ફિલ્મ ટુગેધર બટ ઇટ નેવર હેપન્ડ તે ઘણી વખત યાર સો એવી જ રીતે રોનક સાથે એવું થયું છે વી હેવ બીન ઓફર્ડ સો મેની ફિલ્મ્સ ટુગેધર પણ કંઈ ના કંઈ થતું જ હોય લાઈક ઇધર હી ઇઝ નોટ ફ્રી વિથ ધ ડેટ્સ ઇધર મારી ડેટ્સ ફ્રી ના હોય કાં તો બજેટના કંઈક તો ઇશ્યુ થયો કાં તો અમને બંનેઓને સ્ક્રિપ્ટ ના ગમી હોય એન્ડ ધેન યુ કોલ અપ એન્ડ સે યાર સ્ક્રિપ્ટ ખરાબ છે ના પાડી દે ધેટ હેઝ ઓલસો હેપન્ડ યાર સો મે બી યુ નો આઈ વુડ લાઈક ટુ વર્ક વિથ હિમ આઈ અગેન જેટલા લોકો સાથે કામ કર્યું છે હંમેશા મજા જ આવી છે બટ આઈ ઓલ્સો ફીલ કે ઇન ધ હોલ જર્ની મેં બહુ બધા છે ને બોયઝ ગેંગ જોડે કામ કર્યું છે ને હવે મને ગર્લ્સ ગેંગ જોડે કામ I think I am just sorry but then it's for the two of you or whosoever next would want to be the producer why not make a full film on female I have one answer to this also can I answer this yes please because you know ghani var em thai ane ghani actress Diksha sare a conversation hatu she's like you know you're like now you're a producer and you're a woman wouldn't you want to do like an all female script me kidu I would love to પણ શું થાય છે ફિમેલ સ્ક્રિપ્ટમાં કે છે ને ફોર એક્ઝામ્પલ તમે જેવા મલ્ટીપલ વિમનની વાતો કરો તો સ્ટોરીઝ બહુ પ્રિડિક્ટેબલ થઈ જાય છે ઇવન બોલિવૂડમાં મેં જોયું હમણાં પણ એક then it's the same old tropes the same old stereotypes you know char women aave એટલે પછી you know કે લોકોના કઈ પ્રોબ્લેમ્સ હશે અને char freedom આવી રીતે કરશે then આમાં એક એવી સ્ક્રિપ્ટ એવી બધી બની ચૂકી છે ઓલરેડી કે ઘણી બધી સ્ટોરીઝ બની ચૂકી છે તો it has to now that film has to be something really different like for example jimma je aavi exactly that's an all women cast but it's very interesting so something like that તો મજા not the stereotype મને તો એવું પૂછો કે કોની સાથે કામ કરું તો હવે ફક્ત મહિલાઓ માટે માં બચ્ચન સાહેબ આવી ગયા તો હું ખાલી બચ્ચન સાહેબ બીજી કોઈ ગુજરાતીમાં આવશે તો એમની જોડે કરું છું નાનું વિચારું જ છું કે આપણે કિંજલ યુ વર સેઇંગ સમથિંગ યા સો સો ધેટ ઇઝ નો નથિંગ લાઈક ધેટ બટ યા એટલે આવું કોઈ કારણ કે છે ને આઈ હેવ બીન ઓલવેઝ સેઇંગ ધેટ ઇન ઓલ માય ઇન્ટરવ્યુઝ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પાસે બધા જ અદ્ભુત એક્ટર છે બહુ જ સરસ ટેલેન્ટ છે પણ છોકરીઓની વાત આવે ત્યારે એમની પાસે વરાયટી યુ નો વધારે છે એવું મને લાગે છે કે ધેર આર યુ કેન સી અ ડોક્ટર યુ કેન ફાઇન્ડ અ લોયર યુ કેન ફાઇન્ડ એન આર્કિટેક્ટ યુ કેન ફાઇન્ડ અ રાઇટર યુ કેન ફાઇન્ડ અ મોમ યુ કેન એન્ડ ઓલ ઓફ ધ એક્ટ્રેસીસ આર લાઈક યુ નો દે ફિટ ઇન ટુ ઓલ ઓફ દેટ સો જ્યારે મને કોઈ એવું પૂછે ને ટેબલ પર કે યાર આ કેરેક્ટર માટે શું લાગે છે નોટ દેટ ઇટ્સ માય બિઝનેસ દો પણ મને ત્રણ છોકરીઓના નામ તરત આવી જાય બટ સો એ કન્સિડરિંગ ધેટ આઈ ફીલ ધેટ દેટ વી હેવ અ સ્ટ્રેન્થ એટલે એન્થોલોજી પ્રકારનું કંઈક હોય કે પણ એટલે હું એવું નથી કહેતી કે એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ વર્ક વિથ મેન એની મોર બટ માય એક્સાઇટમેન્ટ ઇઝ સો મચ યુ નો ટુ વર્કિંગ વિથ આઈ હેવ બીન લુકિંગ ફોરવર્ડ ટુ વર્કિંગ વિથ આરોહી વિથ ઈશા એન્ડ તર્જની વેન આઈ વર્ક આઈ ફેલ્ટ કે યાર ત્યારે મને આ એકચ્યુઅલી રિયલાઇઝ થયું ત્રણ એક વખતે કે યાર આ કંઈક અલગ બ્યુટી છે કારણ કે હું હંમેશા બધા છોકરાઓની ગેંગમાં જ યુ નો આમ આવી છું એટલે મને છોકરીઓની ગેંગમાં હવે આઈ વોન્ટ ટુ બી અ પાર્ટ એન્ડ એવરીબડી like Mansi of course Pooja ma'am even Deeksha Shraddha in fact humna lately hone Shraddha pan ame we were having that kind of a conversation ki yaar evo ko subject hoi shake jeni andar you know but at least we are thinking I am glad but ha au kai thodu kai try karu yes that was all nice one last question and that's that and then we get going I wanted to know each of your perspective towards social media films ke wajah se ya in general you know you worked some on different platforms bahut zyada pahunch gaye hain kahin pe so kaise hota hai trolls ke sath kaisa aap log deal karte hain I've seen Aruhi and ma'am both of them fighting on the paps ka wo ek do cheeze pe hota tha uske alawa how do you guys deal with trolls how are you dealing with it because abhi films ke baad to aa raha tha ki ma'am yaar ye aisa tha ma'am wo waisa tha ma'am ye role aisa tha aapne ye kyun kiya aapne wo kyun kiya kai log tumhare you know dialogues bhi likh dete hain kai log you know uda dete hain so how do you deal with the whole idea of trolls right now મોટા ભાગે છે ને ટ્રોલ્સ છે ને એ તમારી પર્સનલ લાઈફ પર કરતા હોય અથવા તો તમારા પર્સનલ બહુ જ સાચો દેખાવ પર જ કરતા હોય
અને એ લોકોના મનમાં એક પરસેપ્શન આવી જાય કે ઓ તમે તો આમ કરો છો, તમે તો અચ્છા તમે તો મેરી ક્રિસમસ કહ્યું, ઓ તમે તો આ કેમ નથી કહ્યું, તમે હેપી વેલેન્ટાઇન્સ ડે કહ્યું, તમે તો પુલવામા એટેકનું કહીને કેમ નથી કરતું. એટલે ક્રિસમસમાં હજી પણ આ રહીના પહેલામાં કે પુલવામા એટેક 14 ફેબ્રુઆરીના થયો હતો, એને કોઈ ક્રિસમસ વખતે લખ્યું એમાં પણ કોઈ કેવું કહ્યું હતું એમ. એ યુઝ્યુઅલી હું તો હસું, મને બહુ હસવું આવે કારણ કે ભયંકર નવરાશ હોય એ લોકોને, અને એ લોકોનું કામ જ આ હોય, આપણું તો કામ હોય નહીં. એટલે એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ એવું તમને થતું હતું કે લોકો જેન્યુઇનલી એવું કહેવા માગે છે, બહુ જ શરૂઆતમાં આપણને એવું લાગે કે કારણ કે અમે હું રેડિયોમાં કામ કરું તો જેન્યુઇનલી વી લિસન ટુ ઈચ એન્ડ એવરી પર્સન કે તમે, કારણ કે એ લોકો પોતાનો ક્યાં પહોંચાડે એમ. પછી એવી ધીમે ધીમે ખબર પડી કે એ લોકોને જસ્ટ ટાઈમ પાસ કરવો છે કે અથવા તો એ લોકોને અટેન્શન જોઈએ છે. હવે થાય શું કે 25 કમેન્ટ્સ હોય, 25 કમેન્ટ્સમાંથી 1 નેગેટિવ કરે એટલે હું 1 નેગેટિવને જવાબ આપું, તો ઇન્સ્ટેન્ટ જે 24 લોકોએ મને સારું કહ્યું છે એમને કે હું જવાબ નથી આપતી, એટલે 24ને જોવાના, 25માં નહીં જોવાનો, એની કમેન્ટ નહીં કરવાની. બહુ હોય તો ડિલીટ કરી નાખવાની, જેમ મેં કહ્યું કે બહુ વધારે પડતું થાય તો એને ડિલીટ કરી નાખવાની, અને નહીતર એને ઇગ્નોર જ કરવાનું, ધેટ્સ ઓલ. કારણ કે નહીતર તો પછી આ તો એન્ડ, અને પછી છે ને લોકોને પણ એવી ખબર પડે છે કે નેગેટિવ કમેન્ટનો તમે જવાબ આપ્યો એટલે કે હવે આને ઉશ્કેરો. આ એક્ચ્યુઅલી મારી સાથે આવું થાય છે એક્ઝેક્ટલી. તો મેં એક કોઈકે નેગેટિવ કમેન્ટ એવી મૂકી હતી, કેમ કે શું છે કે હમણાં મેં ગુજરાતી શરૂ કર્યું પણ કામ તો હિન્દીમાં પણ કરી જ રહ્યા છે ને, તો ઘણી વાર વિડીયોમાં તમે ઇંગ્લિશમાં કે હિન્દીમાં બોલો તો કે બેન તમે ગુજરાતીમાં બોલો બોલો, હું તો મરાઠી બોલી શકું, આઈ વિલ સ્પીક ઇન ઓલ લેંગ્વેજીસ, એવું તમે આન્સર આપ્યો તો સડનલી એનો આખો રિમાર્ક ચેન્જ થઈ ગયો, ઓ મેમ આઈ લવ યુ, આઈ એમ સચ અ બિગ ફેન. ઓ સો હી જસ્ટ વોન્ટેડ મી ટુ રિસ્પોન્ડ. એક વાર પછી મને થયું કે આવા જે ટ્રોલ કરતા હોય કે જે બહુ જ પેટ્રિયોટિક પોતાની જાતને કહેતા હોય, અથવા તો બહુ જ એમ કે અમે બહુ જ સંસ્કારી લોકો છીએ, ધે પ્રિટેન્ડ કે એ સાચા પણ હશે પણ બહુ બધા એવા ખોટા હોય એમ. એટલે એમ કે અમે તો આ જ કરીએ છીએ ના કરીએ છીએ, મેં તો લેટ મી ચેક કે આ લોકો પર્સનલી લાઈફમાં શું કરતા હશે, શું કેવા હશે આ લોકો એમ. એટલે મેં વ્યવસ્થિત રીતે એને 4-5 દિવસનો સમય આપ્યો, અને પછી મેં પર્સનલ એક જુદું એકાઉન્ટ બનાવીને એમની સાથે વાત શરૂ કરી પર્સનલી, કે ઓ થેન્ક યુ, એમ કે હું તો સાવ નવી છું, મસ્ત થેન્ક યુ આમ તેમ. એટલે એમાં એમ આવી કમેન્ટ નહીં કરવાની એમ. એટલે એને એમ થઈ ગયું કે આ નવી એક કોઈ છોકરી છે એનો ધરક હું જ છું. એટલે મને ગાઈડ કર, સાંજે તો એ મને ગાઈડ કર્યો કે આ બધામાં બહુ પડવાનું નહીં એમ તેમ. ઓ મેં કીધું મને એવો ખ્યાલ નહીં, મને એમ કે તમે આવી વાત કરી એટલે એમ કે કે ના ના આ તો બધા નક્કામાં છે, આપણે શું કહેવાય તો. પછી આઈ કેપ, મારામાં તો ધીરજ અપાર છે. બીજે દિવસે એમ કે શું કરો છો એમ, કઈ નહીં હું તો હમણાં આવી નવી જોબ કરું છું ને, ઇન્ટર્ન છું. મોર ઇન્ટરેસ્ટિંગ ધેન ઓલ ઓફ અસ. ત્યાં સુધી બીજા ત્રીજા દિવસે તો છે એ માણસ આવી ગયો કે અમારા તો મારા હું આ છું ને પેલો છું ને મારે એમ કે હું જોબ કરું, પછી રેગ્યુલર ગુડ મોર્નિંગ શું કરો છો, આ કરો છો તે કરો. હવે એના પહેલા પરથી મને ખબર પડતી હતી એના ઇન્સ્ટા પરથી કે એના લગ્ન થઈ ગયા છે. પછી 4-5 દિવસ એને મારી જોડે એને એ જ ફ્લર્ટિંગ કરે. હા હું સામે કશું ઉશ્કેરવા નહીં કારણ કે આપણે સ્ક્રીનશોટ લેવા હોય. 5-6 દિવસ પછી મેં કહ્યું આ બધા સ્ક્રીનશોટ તમારા જેની સાથે લગ્ન થવાના છે એને મોકલી આપ, યુઝર નોટ ફાઉન્ડ, મોકલી આપું. મેં કીધું તમને એવી ખબર પડે છે, એટલે મેં કીધું આ તમે છો, ધીસ ઇઝ યુ, વોટ યુ કોમેન્ટ, ધીસ ઇઝ યુ, કે તમે બહાર બહુ જ સંસ્કારી અને સભ્યતાની પત્તર મારી આગળ નહીં રગડતા. ધીસ ઇઝ અ ફિલ્મ સ્ક્રિપ્ટ. યસ એબ્સોલ્યુટલી. એન્ડ ધેન અને બધા લગભગ જે આવા હોય છે ને, હવે તારા લગ્ન નક્કી થયા, તું કોઈ અજાણી છોકરી સવાર સાંજ ગુડ મોર્નિંગ અને શું ખાધું શું પીધું શું કામ પૂછે ભાઈ, વોટ ઇઝ. પણ બહુ જ ઇઝીલી, એટલે કારણ કે આઈ નીડ ટુ નો, કે પછી તો તમને ખબર પડે કે આ લોકો સાથે કઈ રીતે ડીલ કરવું. એટલે કે આ કાવે કે બધા એટેન્શન સીકિંગ માટે મોટાભાગના કરતા કોઈક જેન્યુઇન હોય ને તો તમને ખબર પડે કે એ લોકોના વાતમાં એ લોકો પોતાનો પહોંચાડવા માંગતા હોય ત્યારે બહુ સરસ રીતે કહેતા હોય. અને આઈ ઓલવેઝ રિસ્પેક્ટ ધેટ કે ફિલ્મ વિશે જેન્યુઇન ક્રિટિસિઝમ કરે, આ કરે તે કરે, તો હું બહુ જ એમને થેન્ક યુ કહું કે ધીસ મીન્સ અ લોટ એમ. કારણ કે તમે પણ સ્પેશિયલ ટ્રોલિંગ છે ને એ તો મગજ પર નહીં ચડવા દેવાનું.
એટલે એન્ઝાયટી ન થાય. This is Kho Gaye Hum Kahan 2.0. This is that script. Yes. ये तो मास्टर क्लास आंसर हो गया. इसके बाद किसी और का आंसर मांगो. ऑलमोस्ट सेम परफेक्ट आंसर है. What do you guys think about PAPS? It's growing in DC, Gujarat. Everything. I would talk about Gujarat because India mein to chal hi raha hai. But Gujarat ke liye I would want to talk about because it's first mover's advantage of DC PAPS. But then the rest of the PAP pages as well. So I would want to speak on their behalf as well. That how does it look? How does it feel to be PAPed all the time? Sometimes how is it? Like a positive and an honest feedback. Positive only. I think honest aa gaya. Ekdam honestly bolo. Yeah. I think you know it should be very natural. Yeah. Matlab not only airport papping or somewhere, like if somebody is sitting somewhere in the cafe also naturally jo pap hota hai na ki spotted. Yeah. Typical spotted ka meaning hai na wo hona chahiye. I feel. Okay, I'm karau sir. But that is also talking then. Yeah, I think there's a thin line. Very thin. But that is what papping means, right? Mare to karau davu chhe. Jau tyare. એટલી કોઈ સારી જગ્યા હા ત્યારે મારે હું કહેવાનું ભૂલી જાઉં. આઈ થિંક એ બહુ જ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરે છે એન્ડ એટલે યા ઓલ ધ ટાઈમ વી કાન્ટ એક્સપેક્ટ પેપ પીપલ કે ખબર જ હોય નહીં તો એ સ્ટોકિંગ થઈ જશે દેટ ઓલ્સો વીલ ગેટ ધ બોથ ધ પાર્ટીઝ વીલ ગેટ રોલ ફોર તો હા એટલે આઈ થિંક આપણે જે પેલું કોન્વર્ઝેશનલ જે થઈ જાય છે ને આખું વેર સમટાઈમ્સ ઇટ ફીલ્સ લાઈક કે અરે એ તો સ્ક્રિપ્ટેડ હૈ કમ ઓન જિસે હા આઈ થિંક વો એક હૈ જો ઇટ કુડ બી મોર કેઝ્યુઅલ મોર ફન નેચરલ મેબી વેર ઓર મેબી નો કોન્વર્ઝેશન ઇટ ફીલ્સ લાઈક યુ આર પેપ્ડ એન્ડ નોટ હા દેટ ઇઝ વોટ આઈ મીન્ટ બટ ધેટ ઇઝ ઓલસો અ કાઇન્ડ ઓફ મેનિપ્યુલેશન ના બટ ઇન ધેટ સેન્સ કે મતલબ આઈધર યુ મેક ઇટ એઝ મેનિપ્યુલેશન હા It's never going to be... It will always be... I mean, when I say naturally I mean, exactly. Because like she said, the meaning of the word paparazzi means that tamne stalk karna kya thi, you take it in a moment where you're not ready. Yeah, ready. Maybe, yes. But I like the fact that in at least Gujarat, મોસ્ટ હેલ્ધી ગોસિપી ફોર્મેટ બીકોઝ દેટ્સ વોટ ધ આઈડિયા ઓફ એવરીથિંગ ઇઝ કે કભી ભી ઘુસ નહીં જાય ટોક્સિક નહીં બન જાય કે યુ નો there are a lot of people who will actually put slow motion mein girne wala like we see a lot of national paparazzis they actually yeah. they'll yeah. not they'll Most not just to say. Go viral they'll do everything and anything but that's the thing that you see like you have that great ethic but not everybody yeah. has yeah. that yeah. Yeah. Right. no I'm and yeah. unfortunately algorithm always pushes those moments yeah. only which are yeah. disturbing or not negative so good. Yeah, yeah but you can pick up something on those lines but not exactly that yeah. like you know you cannot just deliberately if the video is all about very different things but you cannot just pick up that and then post yeah. and then post the actual video ki acha ye bhi tha I am actually learning how to get papped because what happens is ke jetla loko pan pap thai ne e loko badha j emna natural self ma etla saras lagta hoy ne એટલે ઇટ્સ નોટ દેટ કે આઈ લુક અગલી ઓર સમથિંગ પણ હું હે કરીને હસતી હોઉં અથવા એટલે હજી મને આવડતું નથી કે એવું પેપ્સની સામે પેપ્સની સામે કેવી રીતે હસે નો આઈ સી બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ બટ ધેર આર અ લોટ ઓફ પીપલ હુ કેન પ્રિટેન્ડ યુ નો ઇન ફ્રન્ટ ઓફ ધ પેપ્સ એન્ડ આઈ સી એન્ડ દેટ્સ ગુડ આઈ એમ નોટ સેઈંગ મારે તો એ શીખવું છે એકચ્યુઅલી કારણ કે હું મને એવું લાગે છે કે યાર હું એટલું મને આઈ મેક અ ફૂલ આઉટ ઓફ માય સેલ્ફ આઈ બીકોઝ મે બી આઈ ગેટ કોન્શિયસ ઇન ફ્રન્ટ ઓફ પેપ્સ હવે એકદમ આપણે પેલું એરપોર્ટ પર ઉતર્યા અને એમાં આપણે એક તો હું અને આઈ એમ વેરી શેબી વેનેવર આઈ ટ્રાવેલ એટલે મારી એક હાથમાં પેલી કોફીનો મગ ના ઢોળાય અને આ બાજુ બેગ હોય ને મારું એક પેલી બેગ સો આટલા બધા ક્લમઝીનેસ ના પેલા પાછા કે મેમ આપણે ક્વિક રેપિડ ફાયર અરે રે રે ના બચ્ચે કી જાન અરે યે તો કાહે ખતમ નહીં હોતા હમારી ફીલિંગ આવે
So I am learning. But yes, I one day. Who am post karishe? Yeah, I learned. સામાન્ય જે ઓડિયન્સ છે ને દે હેવ સમથિંગ ટુ ટોક અબાઉટ rather than films. Yeah, yeah, exactly. Kare aa to peli apna to airport par hati hai. Us bahar e loko ja coffee piti thi. Ha, એટલે એ લોકો ને એટલું બધું પોતાનું લાગે ને કે જાણે પોતે આવતા જતા હોય. મને આદિત્યનો એક વિડીયો બહુ જ ગમ્યો હતો. આઈ થિંક બધે જ હતો વેર હી વોઝ રશિંગ વર્લ્ડ કપ વાળો હતો. અભી પાપ નહીં કરે તો ચલે આઈ સેડ તું દોડ હમ બાકી કા દેખ લેંગે તું દોડ વો અબ વો ઉસકો કૈસે બોલે પાપ વાલો કો કે અભી નહીં અભી નહીં વો બોલતા જા રહા દોડતા જા રહા બોલતા જા રહા અભી અભી નહીં અભી નહીં મે કો જાના હૈ મે કો લેટ હો રહા હૈ મે કો લેટ હો રહા હૈ એમાં મારી ગાડી માં બેસી રહે પર પછી ઇન્ટરવ્યુ આપી આપી બાય 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 And it was such a weird thing. He was like, "Yaar, main aaram se ek din pehle aa sakta tha. Maine pata nahi is din ki flight kyun li aur main aisa phans gaya. Main aise ghoom raha hoon." So done, so done. So yeah, perfect. એટલે એટલે સામાન્ય લોકો માટે એ બહુ જ એક સરસ પેલું છે. ધારો કે એમ કે મેં ક્યાં કહેવા છે તો કે ફલાણ એક ટ્વિટર પર છે ને એક બહુ જ ભયંકર ગોસિપ વાળા એક ભાઈ છે હિન્દીના, તો એમણે લખ્યું હશે કે રણબીર આલિયાને ઝઘડો થયો અને મને એટલે બીજા નીચે લખ્યું કે એ લોકો તો લંડનમાં છે. મેં હમણાં જ કોકના પેપ લોકો અંદર અંદર એટલા એંગેજ થઈ ગયા સામાન્ય માણસો. એ લોકો અંદર અંદર એટલું એંગેજમેન્ટ હતું કે આ લોકો કેટલા ખુશ છે બધું. આ વાત બટ આઈલ ટેલ યુ વેન યુ પેપ અ ટીવી એક્ટર યુ શુડ સી ધ ફેન pages that come there and they actually write wo kisi ek ka fan page bolega are dekho kya pata wo to itna like I'll tell you when I started this page to we did entrepreneurs we did actors ye wo to maine char entrepreneur kiye char nahi kiye bhai abhi chalu kiye saans le to aage dusra kare so you know to baki ke log aa acha to isko nahi karogi aisa nahi hoga waisa nahi hoga are maine bola bhai puri zindagi padi hai this is rakho zara it's not even one year to it it's 10 days to it and we've made the list right so it's like aisa nahi hai sabko aisa main kaam karti hu pure ahmedabad ko saath mein lati hu marathon mein daudati hu sab pep ho gaye aisa you know it was more like that ki tumko aaj ye bhi chahiye ye bhi chahiye ye bhi chahiye so why don't you open up app page right yeah and you know so many people are ekdam bhadda laiye ekdam bhadda tumko pata hi nahi hai app kaise hota hai I said, then you start. You start. Right? And then he started papping himself. I saw that page also. and I saw that page and I had to block him. Yeah, because I had to block him because then he was getting toxic in different videos. All of you guys. And then I was like, no, this has to be blocked. Yes. In the beginning, that can't happen. And otherwise, I don't have any difference. I know of this particular person. Aisa likhega. कुछ बहुत बड़ा लिखेगा एंड आई हैव केप्ट माय डीसी पैप्स का आई एम सेइंग इट ऑन रिकॉर्ड्स मैं डीसी पैप्स का ना नोटिफिकेशंस ऑन रखे ओनली फॉर दिस वन गाय आई फॉरगेट हिज नेम मिस्टर व्हाटएवर एवरीथिंग इन हिंदी सो ही राइट्स इतना बड़ा अरे कौन है अभी देयर वाज दिस वन सिंगर दैट वी पैप्ड एंड दे अरे कौन है किसको पैप करते रहते हो ये वो ये वो ये वो एंड देन दैट कॉमेंट्स एंड देन वापस से एक कॉमेंट आता है कि अब ये किसको पैप कर दिया इतना लंबा लिख के ही डिलीट्स एंड देन ही राइट्स अगेन एंड दिस इज नॉट द ओनली टाइम ही डज इट एवरी टाइम बड़ा 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 फ्रस्ट्रेशन निकालेगा पूरा फ्रस्ट्रेशन निकालेगा एंड देन वापस डिलीट करके छोटा सा इसको एक थेरेपिस्ट का नंबर ऐसे डीएम कर दो इट्स लाइक उनका चैट जीपीटी थोड़ा लेट कमेंट एक्सेप्ट करता है कि इतना नहीं लिखना था इतना ही लिखना था कि कौन सो मेनी टाइम्स पीपल ओपिनियन बहुत आते थे आजकल तो बधा ज એટલે એટલે એના માટેનું એના જ્યારે પણ કોઈના પણ ઓપિનિયન આવે કે આ કે તે ત્યારે આઈ જસ્ટ રિમેમ્બર એટલે એક એક વસ્તુ કે જે પોતાના ઘરમાં કહીને ગયા હોય ને કે કુબીનું શાક બનાવજો અને ઘેર જઈને રીંગણનું શાક બન્યું હોય તોય કંઈ કહી શકતા નથી એવા લોકો આખા ગામને ઓપિનિયન આપે છે કે આમ કરો તેમ કરો આ નહીં આ કરો એટલે તમે એક સિંગરને કરો તમે ધારો કે ફોક સિંગરને કરો તો એમ કે તમે પોપ સિંગરને કેમ નથી કરતા તમે પોપ સિંગર એટલે લોકોને વાંકું પાડવું હોય ને તો એ એમ પણ પાડી શકે કે તમે ડાબો હાથ કેમ પહેલાં લીધો તમે કેમ જમણા હાથથી એટલે ઇટ્સ લાઈક દેટ એટલે તમે તમારું કન્વિક્શન હોય તો તમારે તમે જે કરો છો તમારે કરવું જ જોઈએ દેટ્સ ઓલ Thank you so very much guys. We sign off.
Thank you so very much to everybody, all of you, for giving all the time. Hi everyone, bahu maja aavi badha jode vaat karine, and thank you for watching us. Please do like, share and subscribe the DC show on YouTube. Thank you. Thank you so much for watching our episode on DC Show. It was so much fun. I hope even you guys had that much fun. Please do like, subscribe and comment on it. Thank you. Tamne episode gamyo. If you did, then definitely like, share and subscribe to the DC Show, because there'll be lots more fun content coming your way. Thank you for watching the DC Show. Like, share and subscribe. Thank you. The DC Show is ek evo show che ke jema tamne akhi industry ni tamam baato janva malshe. Itle kindly subscribe to the channel, like karo, share karo and comments chokkas karjo. Thank you. Thank you so much for watching the DC Show. Kindly subscribe, like and comment how did you find the episode. Lots of love.